नॉलेज थ्योरी અને એકબીજાને ઉકેલી છે. નંબર બે, સમાજમાં નવા ઉદ્યોગ સાહસિકો તૈયાર કરવા. પહેલી હરોળના 10,000 ઉદ્યોગિક ગૃહો છે, એ ઉદ્યોગિક ગૃહો દ્વારા સમાજમાં નવા ઉદ્યોગ સાહસિકો તૈયાર કરી. કુદરતની વિશાળ દુનિયામાં જે વિપુલ તકો પડી છે, એ તકોને શિક્ષિત અને દીક્ષિત યુવાનો એ તકોને ઝડપી શકે તે માટે મારો પ્રયાસ. નંબર 3, શિક્ષિત યુવાનોને સન્માન સાથે તાલીમ ઉપલબ્ધ કરી એમના ઉદ્યોગિક મિત્રો પાસેથી સન્માન સાથે રોજગાર અપાવવા અને રોજગાર પોર્ટલ શરૂ કરી એવા ઉદ્યોગ મૂકે અને ઉદ્યોગિક ગ્રહો એમની જરૂરિયાત મુજબની ડિમાન્ડ મૂકે, એટલે કે સન્માન સાથે એમને રોજગાર અપાવવા માટે ઉપયોગી થવો. માનની શ્રી મનુભાઈ ડુંગરાણી, પ્લીઝ એમ બધા. દોસ્તો, મિશન 2000 સંદેશ અંતર્ગત વિશેષ ગ્રામીણ વિસ્તારમાંથી જે દીકરા દીકરીઓ ભણવા આવતા હોય શહેરમાં, જેમને બહુ ઊંચી જમીન છે, કુદરત આધારિત ખેતી છે બિલકુલ, જેમની પાસે આર્થિક વ્યવસ્થા નથી દીકરા દીકરીને ભણાવવા માટે, તો એ શહેરની અંદર જિલ્લાની અંદર ભવન બનાવી એમના માટે એફોર્ડેબલ રહેવાની વ્યવસ્થા, એમને વગર વ્યાજે લોન પગભરથી એ પરત આપે એ માટે મિશન 2024 પણ એક વાત છે. એટલે આવનારા સમયની અંદર જે તૃપ્ત ઉદ્યોગપતિઓ છે, એ તૃપ્ત ઉદ્યોગપતિઓ દ્વારા યુવાનોમાં સર્વાંગી વિકાસ કરે અને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ભાવ સાથે પાટીદાર સમાજ એક ઐતિહાસિક આર્થિક અભિયાનના ભાગરૂપે એક નવી પહેલ કરીને એક નવું ઉદાહરણ પૂરું પાડે, અન્ય સમાજને સાથે લઈને ચાલવા વાળો પાટીદાર સમાજ એક નવી દિશા દ્વારા, જેમ કે સુરત ખૂબસુરત કવિ મહંમદની નગરી છે, આ તારેશ્વરી કર્ણની નગરી, તો આર્ય સમાજની વાત હોય, સમૂહ લગ્નની વાત હોય, બેટી બચાવો અભિયાનની વાત હોય, જળ બચાવો ક્રાંતિ અભિયાનની વાત હોય, સમસ્ત પાટીદાર સમાજ આરોગ્ય ટ્રસ્ટ દ્વારા સર્વ સમાજની સેવા કાર્ય 500 કરોડની હોસ્પિટલના નિર્માણની વાત હોય, જેમાં પીએમ સાહેબ ભૂમિપૂજનમાં આવ્યા હોય, 2.5 વર્ષ પછી લોકાર્પણમાં આવ્યા હોય, આ એક પાટીદાર સમાજની આગવી તસવીર દ્વારા આપણે સર્વ સમાજને શક્ય એટલા સાથે જોડીને એક નવું ઉદાહરણ પૂરું પાડી સમાજની અંદર જે લોકોને નોકરી નથી મળતી, શિક્ષિત છે પણ નોકરી નથી મળતી એવા ઉદ્યોગિક લોકોને પાસેથી નોકરી અપાવી અને ઉપયોગી થવું. દોસ્તો, આજે સમસ્ત પાટીદાર સમાજ ભવનની અંદર 5 વાગે જે કાર્યક્રમ છે, એ કાર્યક્રમમાં પણ સુરત શહેરમાંથી ઉદ્યોગિક લોકોમાં 1,000થી વધુ મિત્રોને આપણે આમંત્ર્યા છે, એ આ મિત્રો સૌ 5-15 વાગે આવશે અને એમની પાસે જે સૂઝબૂઝ છે, એક દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ દ્વારા એમના વિચારો દ્વારા એ સમાજને વિકાસમાં કઈ રીતે વધુ આગળ લઈ જવો અને દેશ અને દુનિયા સાથે વધુ તાલમેલ રહીને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ભાવ સાથે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા સ્ટાર્ટઅપ હોય, મેક ઇન ઇન્ડિયા હોય, યંગ ઇન્ડિયા હોય, ડિજિટલ ઇન્ડિયા હોય વગેરે વગેરે જે કંઈ છે સરકારની યોજનાઓ, એનો પણ ઠીક રીતે મહત્તમ યુવા શક્તિ કઈ રીતે લાભ લઈ શકે એ પણ મારો મનોભાવ પ્રયાસ. ધન્યવાદ. આભાર.
આમાં કોઈ આપણે ગુજરાત રાજ્ય સરકારની મદદ ખરી કોઈ આમાં? તમારો સવાલ સારો છે. જ્યાં જરૂર હશે ત્યાં હું માર્ગદર્શન લેશું અને એમની મદદ જરૂર લેશું. પરંતુ અત્યારે તો જમીનમાંથી સર્જન કર્યું છે, ઔદ્યોગિક ગૃહો પાસેથી માર્ગદર્શન લઈ અને યુવા શક્તિનો ઉપયોગી થવાનો પ્રયાસ કર્યો છે. એટલે એવું કહી શકાય કે રાજકીય પ્રેરિત ખરું આ ભાજપ પ્રેરિત? આ તો બહુ પવિત્ર ગાય જેવું કામ છે. કારણ કે યુવા શક્તિને શિક્ષિત અને દીક્ષિત યુવાનો માટે સમાજના તૃપ્ત લોકો જે છે જેમને કોઈ અર્થ નથી, એને અંદર ઉપયોગી થવાનો કોઈ અર્થ નથી, કોઈ સ્વાર્થ નથી, માત્ર પરમાર્થની ભાવના છે. એ ભાવનાને જોડીને યુવા શક્તિને ઉપયોગી થવાનો. આપણે રાજકીય વાતાવરણ અત્યારે ગરમાટો છે, સમજી લો. સુરતનું રાજકીય વાતાવરણ, ગુજરાતનું પાટીદારોનું વાતાવરણ ગરમ છે અત્યારે. અને એ દ્રષ્ટિએ અત્યારે એકાએક જ તે આપણે આ ગ્લોબલનું એક સાહેબ, અમે 13 મહિના પહેલા કેમ્સવિલે બાવળા ખાતે 178 ઉદ્યોગિક ગૃહો મળ્યા હતા. 2 દિવસની ચિંતન શિબિર કરી, ચિંતન મનન મંથન કર્યું કે સમાજને વિકાસની દિશામાં લઈ જવો હોય અને ભારતના વિકાસની અંદર વિશેષ જોડવો હોય એ નવી કામગીરી દ્વારા તો શું કરીએ. એટલે 2 દિવસ 178 અને એનું મહત્વ ગણી અને વાતને ગંડાવીને આ 3 મુદ્દાઓ સુવી થવી એવું નીકળી ગયું. એટલે બાવળા કેમ છે, અમદાવાદ ખાતે બે સમિટ કરી, મોરબી ખાતે કરી, સુરેન્દ્રનગર કરી, રાજકોટ કરી, મહેસાણા કરી, શિકાગો કરી, ડિટ્રોઇટ કરી, ન્યુજર્સી કરી, અંકલેશ્વર કરી, બરોડા કુબેને કરી, આજે અહીંયા છે, કાલે ભાવનગર છે, દુબઈ છું, લંડન છું, સાઉથ આફ્રિકા છું. એ છે દુનિયાની અંદર જે વિશેષતાઓ છે, ઉદ્યોગિક ગૃહો પાસે નવી નવી તકો જે ઉભરી રહી છે, ખાનગીકરણ અને ઉદારીકરણ વૈશ્વિકરણની સ્થિતિની અંદર એ સારી સારી બાબતો લઈને યુવાનો સામે અમે મૂકી અને યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે પ્રયત્ન કરવાના છે. એટલે ટોટલ આ સમય બિન રાજકીય છે અને મેં કીધું એમ પવિત્ર ગાય જે છે. તાલ મિલાવે સન્માન સાથે એ દિશામાં લઈ જવાનો અનુભવ
પ્રયાસ કરવાના ભાગ રૂપે એ પૂર્ણ સમય હું આ ચક્રધામમાં એક સેવક તરીકે સભિત સેવક તરીકે સેવા આપું છું. મારી બાજુમાં બેઠા છે એક્સ ડેપ્યુટી કમિશનર એએમસી રિટાયર્ડ કિજી જાલાવડિયા સાથે ચક્રધામના સીઓ છે અને જીપીએસસી પીએસસી જે કેન્દ્ર ચાલતા હોય એના ડાયરેક્ટર છે. ચક્રધામના વાઇસ પ્રેસિડેન્ટ છે ડીઆરભાઈ વાઘાણી છે. ટપુ જેમ્સ એમની કંપનીનું નામ છે. મારી બાજુમાં ઉપસ્થિત છે ચક્રધામના મહામંત્રી છે જે અમારા આપણા સ્થાપક છે લોખાય જસવંતભાઈ પટેલ છે જે ચક્રધામના મહામંત્રી છે. કેશુભાઈ પટેલ છે એ પણ અમારા સ્થાપક દ્રષ્ટિ છે મારા વૈચારિક મિત્ર છે અને ખૂબ જ સુંદર રીતે ડાંગ જિલ્લા આહવા જિલ્લાની અંદર એક પાયાનું કામ જેને કહેવાય એક આદિવાસી ભાઈ બહેનોનો ઉજાગર કરવાનું પ્રયોસા પ્રતિષ્ઠાન છે અમારી પ્રમુખ છે અને 25 વર્ષ તક એ બનાવે છે. 108 આઠનું માળા બનાવે છે હોસ્ટેલની આદિવાસી વિસ્તારમાં તો એમના પ્રમુખ છે એ સેવા આપે છે. એમાં ની બાજુમાં છે સમસ્ત પાટીદાર સમાજ આજે આપણે બેઠા છીએ ભવનના મંત્રી છે. બાજુમાં મનુભાઈ ડુંગરાણી સાહેબ છે અને એ પણ સરદારધામમાં 5 ભવન બને છે એ ભવનના પણ એક દાદા છે અને અહીંયા ઉપસ્થિત અમારા સરદારધામ યુવા તેજસ્વીના ભાઈઓ બહેનો પણ બેઠા છે કે જે અમારી પાસે અંદાજે 4,200 સમર્પિત સંગઠન છે યુવા તેજસ્વીની ભાઈ બહેનોનું અહિંસક બિન રાજકી અને વિકાસ સાથે જોડાયેલો. ગાય દેવી આ ગ્લોબલ પાટીદાર બિઝનેસ છે. સાહેબ મારો પ્રશ્ન એ તો કે સમગ્ર પાટીદાર હતા
આંદોલન સમાજના નામે ચાલે છે, આ પણ સમાજનો એક ભાગ. Bye.
આભાર આપના સ્થાન ઉપર બિરાજવા વિનંતી છે. સુભાઈ પટેલ ટીમ સરદાર ધામમાંથી અને જીપીપીએસ ના કન્વીનર એવા શ્રી શંકરભાઈ પટેલ, મેઘમણી ગ્રુપમાંથી શ્રી નટુભાઈ પટેલને વિનંતી કરીશ સામૂહિક સ્વાગત માટે. અને ટીમ સરદાર ધામ આપણે એમને બતાવીશું અને સુરતને આપણે ખરેખર પાટીદાર સમાજ, સમસ્ત પાટીદાર સમાજ આ કાર્યક્રમના યજમાન છે ત્યારે એમનું જેટલું પણ સ્વાગત અને સન્માન કરીએ એટલું ઓછું છે. આજે એમ કહું તો ચાલે કે નાચી ઉઠી સુગંધ અને ઝૂમી ઉઠ્યો પવન, નાચી ઉઠી સુગંધ અને ઝૂમી ઉઠ્યો પવન આજે સુરતના ખૂબ સુરત પાટીદાર ભાઈઓ અને બહેનોને નિહાળીને ફૂલોના રંગો પણ પસી પડ્યા એવો સરસ મજાનો આજનો આ પ્રસંગ છે. તો આજે સામૂહિક સ્વાગત થઈ રહ્યું છે અને અમે નતમસ્તકે સરદાર ધામ ટીમ આપનું સન્માન સ્વાગત કરીએ છીએ. પ્રાર્થના કરું છું કે સમાજે ઘણા દુઃખો જોયા છે અને હવે આ સમાજ સિદ્ધિના કાળામાં પહોંચ્યો છે ત્યારે તેનું બધી જ રીતે રક્ષણ થાય અને પોતાના સમાજની સાથે રાષ્ટ્રને પણ પૂરેપૂરો ઉપયોગી બને આજે એવું કાર્ય કરવું છે. ભાઈઓ, રેલવે સ્ટેશન ઉપર એક ટ્રેન આવી, ટ્રેનના 8 થી 10 ડબ્બા છે, ક્યાં એસી કોચ છે ક્યાં સ્લીપર કોચ છે. આપણા જ ભાઈઓ બહેનો રેલવે સ્ટેશન પર ઉભા છે પણ પહેલા ડબ્બામાં જવાનો પ્રયત્ન કરે તો કે બીજામાં આવું, બીજા વાળા કે ત્રીજામાં આવું, ત્રીજા ડબ્બા વાળા કે છે જગ્યા નથી ચોથામાં આવો. તો પેલા જે પ્લેટફોર્મ પર ઉભા છે ભાઈઓ બહેનો ત્યાં ત્યાં રહેશે ને ટ્રેન જતી રહેશે. મારો કહેવાનો અર્થ છે કે હજુ પણ ગામડામાં આપણે તો બે પાંદડે સુખી થઈ ગયા પણ હજુ પણ આપણા પાટીદાર ભાઈઓ બહેનો ગામડામાં આપણી રાહ જોઈને ઉભા છે. હજુ પણ જેમને વિકાસ કર્યો છે એ આંગળી છરીને ઉજે ડબ્બામાં ખેંચી લઈને એની રાહ જોઈને ઉભો છે. એટલા માટે આજની આ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ છે. સમસ્ત પાટીદારની એકતાનું ધામ એટલે સરદાર ધામ આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ આજે બિઝનેસ પાટીદાર ગ્લોબલ સમિટની માહિતી આપવા માટે આખી ટીમ અહીંયા આવી છે. આપણે વિગતવાર માહિતી ગગજીભાઈ વગેરે લોકો આપશે. સમસ્ત પાટીદાર સમાજના આ પ્લેટફોર્મ ઉપરથી આપણે સૌ જાણીએ છીએ કે સમસ્ત પાટીદારના જે 200 ટ્રસ્ટીઓમાં એને જે સ્ટાર્ટિંગ થી જે શુદ્ધ ભાવથી જે આને દાન આપેલું એમાંથી આખું ભવન ઊભું થયું અને સમસ્ત પાટીદાર સમાજ દ્વારા એક આખા ગુજરાતમાં બેટી બચાવવાનું એક મહાન કાર્ય એ પણ આપ સૌ કોઈ જાણો છો. સાથે સાથે કિરણ હોસ્પિટલ જે 500 કરોડના ખર્ચે જોત જોતામાં 3 વર્ષમાં ઉભી થઈ એ પણ આ સ્ટેજ ઉપરથી સંકલ્પ થયેલો અને સિદ્ધ થયો. મિત્રો, 7-8 વર્ષ પહેલા આપણે અમદાવાદમાં યુપીએસ જીપીએસટી એક સેન્ટર ઉભું કરવા માંગતા હતા. એના માટે રામજીભાઈ 2-3 વર્ષથી મહેનત કરતા હતા. ગોવિંદભાઈ, મથુરભાઈ વગેરે ચિંતા હતી અમદાવાદમાં એક આપણે મધ્ય ગુજરાતનું સેન્ટર ગણાય ત્યાં એક સેન્ટર ઉભું કરવું, તો એના માટે અહીંથી સુરત વાળા સંભાળે લઈ લીધી. અમે કોઈ વ્યક્તિ બોલતા હતા તો આપણે ક્યાંક આગળ વધારે ચલાવી દીધું. તમને જણાવો એટલા માટે પડે છે કે 17 કાઉન્ટી જે સ્થાપના થઈ એમાં મૂળમાં વિચાર ક્યાંથી આવ્યો. અમે ઋષિકેશ 10 દિવસ તો ગુજરાતમાં હતો ત્યારે ગજ્જીભાઈ ત્યાં આવેલા અને ગજ્જીભાઈને ખરેખર સમાજ માટે કઈક કરવાની ઈચ્છા હતી. એનો થંજરણ હતો કે મારી પાસે સમય છે, મારે બીજું કામ નથી, તમે મને કઈ જવાબદારી સોંપો.
મધુભાઈ આખી વિગતવાર સમજાવ્યું કે સમસ્ત પાટીદાર સમાજની રચના થઈ ત્યારથી અનેક કામો કરવાના એને વિચાર છે. જો તમે જવાબદારી ઉપાડતા હો તો આપણે આગળ ચલાવી. અને ગગનજીભાઈ હા પડે એ નિયમ છે, ગંગામાંથી રોટી ભરી ગગનજી સાથે પાણી મુકાવે. બીજા વર્ષે આપણે અમદાવાદમાં પ્રોગ્રામ કર્યો ત્યાંથી 100 કરોડ નું ફંડ ભેગું થયું. આજે સુરત ના પણ ટ્રસ્ટીઓ ઘણા જોડાણા છે. ગગનજીભાઈ બે દિવસ પહેલા કીધું કે 52 ટકા શેર તો સુરત નો છે, એ પણ આપણે ગર્વ લેવા જેવું છે. આપણે સૌ કોઈ હિરાવડા જાણીએ છીએ, જયારે 1970-75 માં આવ્યા ત્યારે કોઈના રસ લેવા જઈ હોય તો ઓળખાણ આપણે દાદર પણ કરવા દેતા નતા. જરાક આપણે આપણે કમાવાની ઈચ્છા હોય કરી શકીએ એમ પણ હોય, પણ કોઈ ઓળખાણ આપે તો કામ થઈ જાય એવા હેતુથી સરકાર ધામ એક આ ગ્લોબલ પાર્ટનર સમિટ એવા હેતુથી કરી રહ્યું છે. બિઝનેસમેનો એકબીજાને ઓળખે, એકબીજાનો સહકાર લે, એમાંથી બિઝનેસ નાના મોટા તમામને વધે એવા હેતુથી કામ કરી રહ્યું છે. અમદાવાદ આખી ટીમને ખૂબ હું હાર્દિક સ્વાગત કરું છું અને આગળ આપણે કામ વધારીએ. જય હિંદ. સુરત, મહેસાણા, પાટણ, મોરબી, વડોદરા, અંકલેશ્વર, અમેરિકામાં પણ એ વાત વિગતે થશે. પણ આજે સુરત ને આંગણે પધાર્યા છે ત્યારે સતત સુરત માંથી સદગાઠામાં ખુબ બધું દાન આવતું રહે છે અને એ દાન જે દાતાઓ આપે છે એમને તક ઝડપી લઈએ છીએ. અહીંયા સન્માનવાની ખૂબ ઝડપથી અમે આ ક્રમ 5 મિનિટમાં ટોપી લઈશું. તો સૌ પ્રથમ સરદાર ધામ ભવનના દાતા જે મુખ્ય ભવનો છે એમાં 5 કરોડ રૂપિયા એવું દાન જેમને દીધું છે એવા કર્ણના વારસદારો છે શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, શ્રી નવજીભાઈ બાદશા, શ્રી મનુભાઈ ડોગરાણી. હું ટીમ સરદાર ધામને વિનંતી કરીશ એમનું સન્માન કરવા માટે. ભવનના દાતાશ્રીઓ પ્રથમ સન્માન કરીશું. સન્માનવા જઈ રહ્યા છે શ્રી ગોવિંદભાઈ સુતરિયા, એમને સરદાર ધામ સદાશ્રીનો ફોટો અને સાથી શ્રી સંદરભાઈ પટેલ સન્માની રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. શ્રી નવજીભાઈ બાદશા આપણે વચ્ચે ઉપસ્થિત રહી શક્યા નથી, પરંતુ શ્રી મનુભાઈ ડુંગરાણી, શ્રી નવજીભાઈ બાદશા આજે સ્વામી સચિદાનંદે ખૂબ તથા યોગ્ય બાદશા નામનું જે લીધું છે રૂપિયા 200 કરોડ જેથી કરીને દાન દીધું છે એવા દાતાશ્રી અને સરદાર ધામ ના એક ભવન ના દાતા છે એવા શ્રી લવજીભાઈ બાદશા નું સન્માન આપણે તાળીઓના ગરગડાટથી વધાવીશું. અને આજે
कभी भी उक्ति पर कह दो साथे साथे समय छे तो के पानी वाले नाव में और घर में वाले दाम चार करोड़ रुपया के भवन लीधु छे पर अहमदाबाद थी अमे आई आया छी એટલે અમે આઈ खूबसूरत सूरत ना मित्रों ने आगे करवा मांगी छी એટલે એનું સન્માન નિત કરતા પણ ઈ નટુ ભાઈ કોણ છે ઈ હામે ઊભા રહે એટલે હજાર માણસ ધ્યાન માં આવે કે મેઘમણી ગ્રુપ ના ચેરમેન નટુ ભાઈ કોણ છે ને 4 કરોડ રૂપિયા આપ્યા નટુ ભાઈ મેઘમણી પરિવાર જેવો સત્તા થાના ઉપપ્રમુખ અને ભવન ના દાતા શ્રી પણ છે એવા 10000 એક વક્તા પાકે અને લાખે એક દાનવીર પણ સાચો સમાજ સેવક તો કરોડોમાં એક થાય પણ કરો ને ના પણ થાય તો કેવા સમાજના સેવક જેને રાત દિવસ સતત જીપીપીએસ ક્યાંક ના ક્યાંક સતત ચિંતા કરે છે કદાચ એના પરિવાર કરતા આ પાટીદારોની ચિંતા વધારે કરે છે પરિવારમાં ધ્યાન નથી આપ્યું એટલું આજની આ કાર્યક્રમને ધ્યાન આપ્યું છે અને જીપીપીએસ નો ઉદ્ભવ ક્યાંથી થયો તો આવા જે દાતાઓએ દાન દીધું ને એમાંથી સરદાર ધામના જે લક્ષ્યબિંદુ એનું નિર્માણ થતા થતા આજે જીપીપીએસ ની વાત એક આકાર પામવા જઈ રહી છે તેવા મુખ્ય ઉજેરા શ્રી કોચીભાઈ સુતરિયા અમારા મોટા ભાઈ સમાન છે અને સરદાર ધામના પ્રવચનને હું વિનંતી કરીશ અહીંયાથી કે તેઓ સરદાર ધામ આયોજિત જીપીપીએસ અને રીસેન્ટ 2026 ની વાત આપણી સમક્ષ રજૂ કરશે શ્રી કોચીભાઈ સુતરિયા સરદાર ધામ વિશ્વ પાટીદાર કેન્દ્ર આયોજિત મિશન 2026 અંતર્ગત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટના 15મા પૂર્વ આયોજન એટલે કે પ્રમોશનલ કાર્યક્રમમાં ઉપસ્થિત સરદાર ધામના ભવનના દાતાશ્રીઓ સરદાર ધામના સ્થાપક પ્રતિશ્રીઓ ટ્રસ્ટીશ્રીઓ અન્ય દાતાશ્રીઓ મને સતત રાત દિવસ સાથ આપતા ટીમ સરદાર ધામના મારા ગૌરવંતા સાથી મિત્રો જીપીબીએસ કોર ટીમના સૌ સાથી મિત્રો જીપીબીએસ એટલે કે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટના કન્વીનર માન્ય શ્રી શંકર કાકા એ વ્યક્તિ છે કે અમદાવાદમાં અલગ અલગ પ્રકારના ઔદ્યોગિક ગ્રહોને કોઈ પણ પ્રકારની ગોવિંદ કાકાની ભાષામાં કહો તો તકલીફ પડી હોય સામાજિક રાજકીય આર્થિક કે કોઈ કન્નડગત વહીવટી તંત્રમાં ભૂલથી તો એમને ઉગારવા માટેના ભીડભંજન એવા શંકર કાકા અહીં ઉપસ્થિત છે શંકર કાકા કોણ છે એ ઉપર દર્શન આપે શંકર તેવા જ સરદાર ધામનો કોઈ પણ કાર્યક્રમ હોય તન મનથી સતત સમર્પિત ઘરની બિલકુલ પરવા કર્યા વગર 30-45 દિવસ ટોટલ સમય આપે છે એવા સરદાર ધામના યુવા તેજસ્વીના સૌ મારા સાથી ભાઈ બહેનો ઉપસ્થિત સમસ્ત પાટીદાર સમાજના સૌ ટ્રસ્ટીશ્રીઓ સમસ્ત પાટીદાર સમાજ આરોગ્ય ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીશ્રીઓ વિવિધ ક્ષેત્રે સામાજિક કામગીરી કરતા કેવળની ક્ષેત્રે કામગીરી કરતા સૌ ઉપસ્થિત મારા વાલા ભાઈઓ બહેનો અને આજે આપણને સૌની વચ્ચે સેતુ બનીને પાટીદાર સમાજની ગૌરવંતી બહેન જે એક સરસ મજાનું જોડવાનું અને એક વિચાર મૂકવાનું કામ કરે છે એવા પ્રોફેસર ગોલ્ડ મેડલિસ્ટ એન્ડ પીએચડી કરે છે એવા ડોક્ટર જાગૃતિબેન પટેલ આપણી સમાજની એક વિશેષતા મિત્રો સરદાર સાહેબના આપણે સૌ વારસદાર આજે મને ખુશી છે કે લગભગ 50% ઓડિયન્સ યુવાનો છે યુવાનો સમાજને અને દેશને આવતીકાલે અને ધરોહર છે મારા સૌ
ગૌરવંતા, માનવંતા, જ્ઞાનવંતા અને દાનવંતા સૌ તેજસ્વી, ઓજસ્વી, રાજસ્વી, યશસ્વી, તપસ્વી સૌ પાટીદાર બંધુ ભગિનીઓ, પાટીદાર સમાજના ઇતિહાસમાં મિશન 2026 એક લક્ષ્ય, એક ટાર્ગેટ અંતર્ગત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ એક આર્થિક ઐતિહાસિક અભિયાન છે. આર્થિક ઐતિહાસિક અભિયાન દોસ્તો, આ આર્થિક ઐતિહાસિક અભિયાન રાજીભાઈએ કીધું એમ સમસ્ત પાટીદાર સમાજની એકતાનું ધામ સરદાર ધામ. પણ પ્રેરણા ક્યાંથી મળે? પ્રેરણા મળી ખૂબસૂરત સુરત કવિ નર્મદની અને દાનેશ્વરી વીર કર્ણની નગરીમાં. કારણ કે આર્ય સમાજની વાત હોય, સમૂહ લગ્નની વાત હોય, સમસ્ત પાટીદારની એકતાની વિધાનની વાત હોય, બેટી બચાવવાની વાત હોય, જળ બચાવવાની વાત હોય, 500 કરોડના ખર્ચે સર્વ સમાજની સેવા કરવા માટે હોસ્પિટલને નિર્માણની વાત હોય અને આવનારા સમયની અંદર પૂજ્ય મોરારી બાપુની કથા દ્વારા વીર જવાનોની પરિવારની ચિંતાની વાત હોય, 100 કરોડથી વધુ રૂપિયા એકત્રિત કરીને એ ખૂબસૂરત સુરતની નગરીમાંથી અમને પ્રેરણા મળે છે. મારા મોહનહાર શાનદાર ગૌરવવંતા સૌ બંધુ ભગિનીઓ, આપણે એક સંકલ્પ સમૃદ્ધિ કી ઓર, ઘણા મિત્રોને આશ્ચર્ય લાગે કે એક સંકલ્પ સમૃદ્ધિ કી ઓર શું છે? તો દોસ્તો, સરદાર ધામ વિશ્વ પાટીદાર કેન્દ્ર આયોજિત મિશન 2026 અંતર્ગત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં આપણે 3 મુદ્દાઓ ઉપર આપણે સમિટ કરવા જઈ રહ્યા છે. પહેલો મુદ્દો છે, આપની પાસે બ્રોશર દ્વારા, આપની પાસે વોટ્સઅપ દ્વારા, લિંક દ્વારા, પત્ર દ્વારા આ મુદ્દાઓ ઉપસ્થિત આપની સામે મૂક્યા છે. પરંતુ છતાં હું ધ્યાન દોરું છું કે પહેલો મુદ્દો છે નાના મોટા મધ્યમ ઉદ્યોગોનું આંતરિક અને વૈશ્વિક સમાજનું જોડાણ. બીજો મુદ્દો છે મિશન 2026 અંતર્ગત નવા ઉદ્યોગ સાહસિકો તૈયાર કરવા અને એમને પ્લેટફોર્મ પૂરું પાડવું. એ કઈ રીતે શક્ય છે? તો એ રીતે શક્ય છે કે 10,000 ઉદ્યોગપતિઓની પ્રથમ હરોળનું આપણે સંગઠન બનાવવા જઈ રહ્યા છીએ. 10,000 ઉદ્યોગપતિઓનું પ્રથમ હરોળનું સંગઠન સુરત, ગુજરાતના શહેરોની અંદર દેશ કક્ષાએ અને વિદેશી કક્ષાએ પણ 10,000 ઉદ્યોગપતિઓનું એક સંગઠન બનશે. તમે કલ્પના કરો, હકીકતને પલટવા માટે, કે 10,000 ઉદ્યોગપતિઓ, એક ઉદ્યોગપતિ 100 ઉદ્યોગપતિઓને માર્ગદર્શન આપે, પોતાની કોઠામૂજ આપે, પ્લેટફોર્મ આપે અને ગુરુચારી આપે, તો એ 100 નાના ઉદ્યોગ સાહસિકો તૈયાર કરી શકે. એટલે 10,000 × 100 એટલે મિશન 2026 એટલે 10 વર્ષના મિશનમાં 10,00,000 નવા ઉદ્યોગ સાહસિકો તૈયાર કરી શકે. ત્રીજો મુદ્દો, શિક્ષિત દીક્ષિત યુવાનોને સન્માન સાથે તાલીમ આપીને રોજગાર અપાવો. આપ સંતૃપ્ત ઉદ્યોગપતિઓ દ્વારા જેમની સૃષ્ટિ ક્યારેક દ્રષ્ટિ સતત સમાજ તરફ રહેશે એવા સૌ ઉદ્યોગપતિઓ દ્વારા સૌ પોતપોતાની રીતે રોજગાર આપો છો, પરંતુ વિશેષ ખોજ કરીને, વિશેષ તપાસ કરીને, ડેટા મગાવીને એક વ્યક્તિ 10,000 ઉદ્યોગપતિઓનું સંગઠન 100 લોકોને રોજગાર આપે તો 10,000 × 100 કેટલા થાય? 10,00,000 થાય. 10,00,000
નવા શિક્ષિત દીક્ષિત યુવાનોને વિકસિત કરવા માટે, સન્માન સાથે રક્ષિત કરવા માટે 10 લાખ લોકોને મિશન થયા હતા. સર્વિસ અંતર્ગત નવી રોજગારી આપી શકીએ સાહેબ. તો સરદાર સાહેબના વારસદારને ક્યારે હાથ બોલાવો કરવો પડે, આ માટેનો આપણો મુદ્દો છે. દોસ્તો, ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ દ્વારા મિશન 2026 માં આપણે બીજું શું કાઢવા માંગીએ છીએ? મારી અને તમારી સૌની એવી ઈચ્છા છે કે વધુ ને વધુ વહીવટી તંત્રની અંદર આપણા દીકરા દીકરીઓ જાય. કેવી રીતે જાય? તો જિલ્લે જિલ્લે જીપીએસસી યુપીએસસી ટ્રેનિંગ સેન્ટર શરૂ કરીને સાહેબ આપણે તલાટીથી લઈ અને આઈએએસ ઓફિસર, હેડ કોન્સ્ટેબલ થી લઈને આઈપીએસ ઓફિસર, એ બધો ટોટલ મિલાવીને સરવાળો કરીએ તો મિશન 2026 અંતર્ગત 10,000 દીકરા દીકરીઓને વહીવટી તંત્રમાં મોકલવા માટે મોકલા અભિયાન છે. અને એમાં 100 દીકરા દીકરીઓને આઈએએસ અને આઈપીએસ બનાવવા છે, કે આપણે તો સર્વ સમાજને સાથે લઈને ચાલવા વાળા લોકો, બીજાને ઉપયોગી થવા વાળા લોકો, પરંતુ આપણી સંપત્તિ અને સંતતિના રક્ષણ માટે 10 વર્ષના મિશન દરમિયાન જિલ્લે જિલ્લે કેન્દ્ર રાજ્યની અંદર કલેક્ટર કમિશનર કે ડીડીઓ અને ઓફિસર આપણા બેઠા હોય એ માટેનો પણ એક આ નમ્ર પ્રયાસ છે. મિશન 2026 અંતર્ગત બીજું આપણે શું કાઢવા માંગીએ છીએ દોસ્તો? તો એ અમે અમદાવાદમાં સાહેબ અમને સર્વે કર્યો તો અનુભાઈ અમારા ધ્યાનમાં આવ્યું કે 1783 દીકરા દીકરીઓને લવજીભાઈ અમે સર્વે કર્યો, મેં ગાલાડિયા સાહેબ, કે સમાજની સ્થિતિ અને ગતિ શું છે? તો સૌરાષ્ટ્રનો અમારી પાસે સર્વે આવ્યો ગોવિંદભાઈ, 7.5 વીઘા જમીન છે સૌરાષ્ટ્રમાં. ઉત્તર ગુજરાતમાં અમે કાંતિભાઈ કલેક્ટર જે નિવૃત્ત છે એમની માને 2 મિત્રો ભાઈ સર્વે કર્યો, ઉત્તર ગુજરાતમાં 1 એકરની આવે જાય. હવે જેમની કુદરત આધારિત ખેતી છે, જેમની બિલકુલ બીજી કોઈ આવક નથી, એ માતાનું સપનું હોય કે મારો દીકરો કે દીકરી ખાનગીકરણ ઉદારીકરણની વૈશ્વિકરણની સદીની અંદર કુદરતની વિશાળ દુનિયાની અંદર વિપુલ તકો જે ઉભરી રહી છે, 21મી સદી જ્ઞાન વિજ્ઞાન ટેકનોલોજીની સદીની અંદર મારો બાળક મારી જેવી કાળી મજૂરી ન કરે, એને તડકો ન વેઠવો પડે, અને એ સ્વમાન સાથે દેશ અને દુનિયા સાથે તાલ કેવી રીતે મિલાવી શકે, એ માતાનું સપનું સાકાર કરવાની ચિંતા કોણ કરે? તો 10,000 ઉદ્યોગપતિઓના સંગઠન દ્વારા, ગઠન દ્વારા, પઠન દ્વારા આપણે સંકલિત કરીને 10,000 ઉદ્યોગપતિઓ દ્વારા એ લોકોની ભાવનાઓ જીવીને ડેટા સામે મૂકીને એ દીકરા દીકરીઓને અમદાવાદ એક શૈક્ષણિક હબ તરીકે ગુજરાતમાં જે રીતે ઉભરી રહ્યું છે, એ માતા પિતાઓ એમના દીકરા દીકરીને અમદાવાદ મૂકી દે અને સમાજ એમને ભણાવી દે, કાળું પકડીને ગણાવી દે, સન્માન સાથે નોકરી અપાવી દે અને નાના મોટા ધંધામાં સાઈન લગાવી દે, આ મિશન 2026 નો પરિણામ. हमने बहुत देखे सपने और एक नया हम सपना देखने जा रहे हैं, एक संकल्प समृद्धि की ओर. सामाजिक मेलावड़ा, क्रांतिकारी विचार साथ मेलावड़ा ध्यान अपने घना गया ये पण जरूरी है, परंतु पाटीदार समाज ने समृद्ध करवा माटे, દેશ અને દુનિયા સાથે તાલ મિલાવવા માટે જીતો એ જે છાત છેડકાવો થાય એ પીરા યહૂદી સમાજે જેમ ગમે ના યહૂદી સમાજ દુનિયા ઉપર જે સામ્રાજ્ય કરે છે આર્થિક રીતે, એ ક્યાંય પણ હોય સાહેબ એની દ્રષ્ટિ છે જેરુસલમ એટલે કે ઇઝરાયલ ઉપર છે, એ પૈસો ક્યાં લાવશે? એટલે પાટીદાર સમાજ જીતોમાંથી, આગા ખાનની વોરાકોમમાંથી અને યહૂદી જૂઈશ લોકોના પ્રેરણામાંથી પ્રેરણા મેળવીને પાટીદાર સમાજ, પાટીદાર સમાજને ઉપયોગી થશે અને એકબીજાને ધંધો આપશે, એકબીજાને રોજગાર આપશે અને એકબીજાના ખબર ખબર અંતર પૂછશે, ખંભે હાથ ઉપરીને પૂછશે કે દીકરા દીકરી તારે શું કઈ જરૂર છે, તો એમનું સપનું સાકાર કરવા માટે એક સંકલ્પ સમૃદ્ધિ કે ઓર મિશન 2026 અંતર્ગત આપની શુભકામનાથી આ સાકાર કરવાનું. મિશન 2026 માંથી બીજું આપણે શું કાઢવા માંગીએ છીએ દોસ્તો?
મિશન 2023 દ્વારા આવી દૂરંદર સંસ્થાઓ રાજ્ય લેવલની હો સંસ્થાઓનું આપણે સંકલન કરવા માંગીએ છીએ. એ હો સંસ્થાઓનું સંગઠન બનશે સાહેબ, અને એ સંસ્થાઓ દ્વારા જ્યાં જ્યાં કમીઓ હોય, જ્યાં જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વ્યવસ્થા છે, ત્યાં નવી ઈટ ન મૂકવી પડે. અને ઈ નવી ઈટ મૂક્યા વગર આપણે વધુ દીકરા દીકરીને એફોર્ડેબલ વ્યવસ્થા આપી શકીએ, તાલીમ આપી શકીએ, માર્ગદર્શન આપી શકીએ, અને અન્યાય થતો હોય આપણા સમાજના નિવૃત્ત અને પ્રવૃત્ત અધિકારીઓ દ્વારા એને મહેસૂલ માર્ગદર્શન નિઃશુલ્ક રીતે માર્ગદર્શન આપી શકીએ, અને સમાજના વકીલો અને ન્યાયાધીશો જે નિવૃત્ત છે એવાને જોડી ટીમ બનાવીને એને નિઃશુલ્ક રીતે કાનૂની માર્ગદર્શન કેન્દ્ર પૂરા પાડી શકીએ. આ પણ એક સપનું છે. અને બીજું છે, નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે 100 લોકોની આપણે એક થિંક ટેન્ક બનાવવા માંગીએ છીએ. થિંક ટેન્ક કયો, એપેક્સ બોડી કયો, પાટીદાર પાર્લામેન્ટ કયો, 100 લોકોની એવી સમાજને જરૂર પડે ખાળી શકે, વાળી શકે, સંભાળી શકે અને સાચી દિશામાં દોરીને માર્ગદર્શન આપી શકે એવા 100 લોકોની થિંક, સમર્પિત લોકોની, અનુભવીની, સૂઝબૂઝવાળા લોકોની થિંક ટેન્ક દ્વારા સમાજને સમૃદ્ધિની દિશા લઈ જવા માટેનો એક આ નમ્ર પ્રયાસ મિશન 2026 અંતર્ગત છે. મેં વાત કરી કે 1783 દીકરા દીકરીઓને આપણે સર્વે કર્યો, પરિસ્થિતિ ખૂબ ખરાબ દેખાણી. એટલે આપણે એ કહ્યું કે અમદાવાદમાં કેવળી ધામ નામની એક સંસ્થા છે, એક દાદાને જીવતું જગતિયું સડી ગયું કે 6000 ફૂટની ઊંચાઈએ જતા વાદળાના ગોટા સિવાય કઈ કૈલાશ ધામ કે અક્ષરધામ કે કઈ આવતું નથી, જે કઈ ધામો છે અહીંયા છે. તો યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે મારે શું કરવું? વાત મૂકી સાહેબ, આપણે એને કીધું દાદાને કે તમે જીવતું જગતિયું કરવું હોય તો જગ્યા દાનમાં આપો તો અહીં હોસ્ટેલ બનાવી નાખી, સાત્રાલય, એફોર્ડેબલ સાત્રાલય બનાવી નાખી, અને જગ્યા 25 કરોડની જગ્યા 5000 વાર દાનમાં આપી, 830 વિદ્યાર્થીઓ રહી શકે એવી વ્યવસ્થા ઉભી કરી શક્યા છે. અને એની અંદર આપણે યોજના મૂકી કે 2 લાખથી જેની વધુ ઇન્કમ છે વાલીની, એવા વિદ્યાર્થીઓને આપણે 20000 રૂપિયા રહેવાનું, જમવાનું, તાલીમ માર્ગદર્શન સાથે આપશે. અને જેમની વાલીની ઇન્કમ 2 લાખથી ઓછી છે એવા દીકરા દીકરીને આપણે સાહેબ 10000 રૂપિયામાં વાર્ષિક વ્યવસ્થા આપશું. 10000 રૂપિયા એટલે વેકેશનના 2 મહિના સાહેબ બાદ કરી શકો, 10 મહિના રહ્યા, મહિનાના 1000 રૂપિયા, રોજના 33 રૂપિયા, એક ટાઈમના 11 રૂપિયા, અમદાવાદમાં અમારે એક પટેલ આવે ખાલી સાહેબ 600 ને 53 830 દીકરામાંથી 653 દીકરાઓએ 10000 રૂપિયાના ફોર્મ ભર્યા અને પરવેશ આપ્યો. અને એની કસોટી કરવા માટે કોઈ ખરાઈ કસોટી નહીં, બિલોની પાસ ની નામ જોઈએ કે ચાલો ખોટું બોલે છે થાશું એવું કાંઈ નહીં, સમાજ ઉપર વિશ્વાસ 100% કોઈ નીકળી જાય પછી સમાજના દીકરા ઉપર આપણે વિશ્વાસ રહેતો. અને 353 દીકરા દીકરીઓ આવી માતાઓ પાસે ગાંઠની મૂડી હોય એનું ધ્યાન દોર્યું, 353 દીકરા હોય 1 રૂપિયાના ટોકન ઉપર ભણાવવા માટે સાહેબ એમને દત્તક લીધા, 12 મહિના રહેવાનું, જમવાનું, તાલીમ અને માર્ગદર્શન થાય. મારું કહેવાનું તાત્પર્ય એ છે સાહેબ કે એ દિશામાં પણ કામ કરવું પડશે સમાજે, સમાજને શિક્ષિત કરવા માટે પાટીદાર સમાજના માધાતાઓએ ખૂબ મદદ કરી છે. પરંતુ ફળે ફળીને અમે ગામડે ગામડે જશું, ડેટા મગાવશું અને તમારી સામે મૂકશું કે આ સ્થિતિ છે સમાજની, હવે શું કરો, તમારી સામે મૂકશું. દોસ્તો, તમને ખુશી થશે કે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અંતર્ગત જે મિશન 2026 છે એની આ 16મો કાર્યક્રમ છે. કેમ્સ પેલે 13 મહિના પહેલા વિચાર ગોષ્ઠી થઈ, 178 લોકો ઉદ્યોગપતિઓ એકત્રિત થયા, 2 દિવસ ચિંતન મનન મંથન કર્યું અને મેં કીધું એમ 3 મુદ્દાઓ ઉપર એમને સહમત થયા, આ 3 મુદ્દાઓ ઉપર કામ કરવું. ત્યાર પછી રાજકોટ, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર અને હવે આજે સુરત, કાલે ભાવનગર, પછી દુબઈ, પછી લંડન, એ પહેલા શિકાગો જઈ આવ્યા, ડિટ્રોઇટ જઈ આવ્યા, ન્યૂજર્સી જઈ આવ્યા. ટોટલ 5-7 જાન્યુઆરી 2018 આવે ત્યાં સુધી દેશ અને દુનિયામાં ફરીને સૌ પાટીદાર સમાજને જોડીને એમની સામે આ 3 મુદ્દાઓ ઉપર વાત મૂકીને એકત્રિત કરીને 2026 મિશનને સાકાર કરવા માટે આ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં 5-7 જાન્યુઆરીમાં વધુમાં વધુ લોકો આવે
અને એ માટેનો અમારો નમ્ર પ્રયાસ છે. 3 લાખ થી વધુ લોકો મુલાકાત લે, 10,000 કેરી કરોડના ઉદ્યોગપતિઓ ત્યાં ઉપસ્થિત રહે, નામાંકિત વક્તાઓ અને પ્રવક્તાઓ દ્વારા એમની સાથે વાર્તાલાપ કરશો, સ્ત્રી સશક્તિકરણના ભાગરૂપે અલગ અલગ હોલની અંદર સેમિનાર રાખશો, યુવાનોને માર્ગદર્શન, ઉદ્યોગપતિઓ કેમ બનાવાય એના માટે પણ આપણે સારી રીતે મોટા ગુંજવાળા વક્તાઓ છે એ વક્તાઓ દ્વારા એમને માર્ગદર્શન આપીશું. અને મિશન 2026 અંતર્ગત 2018 માં પ્રથમ સમિટ છે, 2017 માં સરકારની નીતિ ગુજરાત સરકારની આપણી 18 માં છે, ગુજરાત સરકારની 19 માં આવશે, આપણી 20 માં આવશે, સરકારની 21 માં આવશે, આપણી 22 માં આવશે, એની 23 માં આવશે, આપણી 24 માં આવશે, એની 25 માં આવશે અને આપણી 26 માં આવશે. 2026 અંતર્ગત આપણે 5 સમિટ કરશું. અને મિત્રો, 2026 એટલા માટે નામ આપવામાં આવ્યું છે કે હજી આપણી પાસે સત્તાનો દોર છે, વાપરવાની શક્તિ છે, કામ કરવાની હામ અને દામ છે. એટલે મિશન 2026 અંતર્ગત ગોવિંદકાકા એટલે આપણે મથુભાઈ, લાલજીભાઈ, હસરાતભાઈ, શંકરભાઈ, નટુભાઈ એટલા માટે આપણે નામ રાખ્યું છે માવાણી સાહેબ કે જીવરાજભાઈ 10 વર્ષ પછી શરીર ન કામ કરે, ક્યાંક આપણી વાત ટકે નહીં, ક્યાંક આપણી વાત ઉપડે નહીં. એટલે મિશન 2026 અંતર્ગત પાટીદાર સમાજની અંદર એક શેર પેદા કરવા માટે, એક શેરા પેદા કરવા માટે આ ઉદ્યોગપતિઓ, તૃપ્ત ઉદ્યોગપતિઓ પોતાનો શેર વાપરવા માટે 10 વર્ષ સુધી સક્ષમ છે, સક્ષમ છે એ માટે આ મિશન 2026 અંતર્ગત નામ આપ્યું. હકીકત છે ગુજરતે હુએ હમ સપને દેખતે હૈ, વક્ત ફિલ્મ મેં કિસી ને બોલા હૈ કે અચ્છા નહીં હોતા હૈ સપનો સે ખેલના, બડા હી કઠિન હૈ હકીકતો કો ઝેલના. પર જો કહેતે હૈ આપણે બધા જ એવા છે, જો કહેતે હૈ વો કરતે હૈ ઓર જો નહીં કહેતે હૈ વો ડેફિનેટલી કરતે હૈ. કારણ કે ડિઝાઇન ખુદ સે બનાઈ જાતી હૈ, હર ડિઝાઇન ખુદ સે ગુજરતી હૈ, હર લેટે અપને પાસ સે ગુજરતી હૈ. કારણ કે ગુરુ કહેતા મેં શું કર્યું, બે દીકરા છે, લાલ ઉમેર નું મોહન ગોઠવાઈ ગયું, મથુભાઈ જેમ આપણને છોડી દીધું સેવા કરવા, ભાઈ રામજીભાઈ જેમ. એટલે આપણે એવું કર્યું, 71% શેર બે છોકરા ને આપી દીધો, સમજણ છે, અને બાગપાન જોયા પછી 70% આપણી પાસે રહે. સાસે જબ તક કામ કરે રહી હૈ તબ તક 37% નો શેર આપ સૌની શુભકામના સાથે શિંગલા પેદા કરવા માટે શેર વાપરી નાખો. અને વિશ્વાસ છે કે દાળ રોટલી ખાવા માટે, ખીચડી ખાવા માટે કોઈના ખામમાં લે જશે સર, ખીચડી મળી જશે અને પછી તો ખીચડી પાપ પસે. હવે તો બધી જગ્યાએ એકદમ ગીત ગાય છે જ તે, એટલે ગાયનું દૂધ ને ખીચડી નાખી દો, ખાઈ પીંબો જ, એ તો અંગત વાત છે. પરંતુ જો કહેતે હૈ વો કરતે હૈ, મેં કીધું નહીં કહેતે વો ડેફિનેટલી હમ લોગ કરતે હૈ, એસા હમારા સબકા તરીકા હૈ, એસા હમારા સબકા એક અનોખા અંદાજ હૈ. તો દોસ્તો, આવનારા સમયની અંદર જે કહીએ છીએ એ ક્યારે થઈ શકે, કોઈ વ્યક્તિથી ન થઈ શકે, કોઈ એક સંસ્થાથી ન થઈ શકે, સરદાર નામથી ન થઈ શકે, એની સાથે એક એક વ્યક્તિ સંસ્થા બનીને જોડાય, એક એક વ્યક્તિ મિશનને ઉપાડે, એક એક વ્યક્તિ પડદાર સમાજના વંચિત લોકોના દીકરા દીકરીને પોતાના હંસરાજભાઈ જયારે સમજે, એક એક વ્યક્તિઓને જયારે માવાણી સાહેબ જીવરાજભાઈ પોતાના સમજીને અને એને ખંભે હાથ માંગીને પૂછે કે બેટા તારી શું તકલીફ છે, આ વાત જયારે મૂકશે, આ આપણે બધા ઉપાડશું, ત્યારે આ સપનું સાકાર થશે અને ત્યારે સરદાર સાહેબના સપનાના સમાજનું નિર્માણ થશે અને એ નિર્માણ દ્વારા આપણે સમાજ નિર્માણ કરશું અને સમાજ નિર્માણ દ્વારા જે સરકારના પ્રકલ્પો હોય, દેશ અને દુનિયામાં ઉભરતી તકો હોય, તકોને આપણે ઝડપી શકશું અને યુવા શક્તિનો સર્વાંગી વિકાસ કરશું. કેદી સાહેબ મરવાની મિશન 2026 ની અંદર મરવાની અમને મોજ આવશે, મરેંગે તો મોજ સે મરેંગે, એક મરને કી ભી એક મજા હૈ, એસે જો ચલ ગયે તો ફોગટ કી ભી સજા હૈ. દોસ્તો, શરીરમાં હામ છે સૌના, સૌની પાસે દામ છે, કોઈની પાસે વિચાર છે, કોઈની પાસે સપનું છે,
તો પાટીદાર સમાજનો દીકરો અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાંથી એક સપનું લઈને આવે છે, એક સપનું એની પાસે કાંઈ નથી સાહેબ, સપનું લઈને આવે છે, સપનાને સજાવવા ધજાવવા અને અન્ય સમાજથી બે એટલા આગળ મૂકીને એક આગવો સમાજનું નિર્માણ કરવું, એક સક્ષમ સમાજનું નિર્માણ કરવું, એક સબળ સમાજનું નિર્માણ કરવું, એક તૃપ્ત સમાજનું નિર્માણ કરવું, એક તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવું અને એક જ્ઞાની ધ્યાની અને વિજ્ઞાની સમાજનું નિર્માણ કરવા માટે મિશન 2026 છે સાહેબ. પરંતુ આપણે બિનજરૂરી ખર્ચા ચર્ચા અને પચાવવાથી પૈસા બચાવીને માત્ર યુવા શક્તિમાં 10 વર્ષ રોકાણ કરીશું તો સાહેબ સમાજની તસવીર તકદીર અને તાસીર જરૂર બદલી શકશું. મિશન 2026 અંતર્ગત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2018-5-6 જાન્યુઆરીમાં આપ સૌ હૃદયથી પધારો, સાજી ઉદ્યોગિક મિત્રોને લઈ આવો, વધુ ને વધુ યુવાનોને લઈ આવો, આ યુવાનો માટે કામ છે. કારણ આપણો તો વિષયથી યુવાનોને નવી દુનિયામાં એક લઈ જવા છે સાહેબ. સરદાર સાહેબના એક આગવા નવા વારસદાર બનાવીને એક એક વ્યક્તિ સરદાર બને, યુવાન એક એક વ્યક્તિ સરદાર. કઈ રીતે બને સરદાર? સરદાર સાહેબમાંથી રાષ્ટ્રવાદ શીખે, સરદાર સાહેબમાંથી સાદગી શીખે, સરદાર સાહેબમાંથી બિન વ્યસની બને, સરદાર સાહેબમાંથી તંદુરસ્ત બને, રાષ્ટ્રવાદી બનીને અને એ સાદગી યાદગી દીવાનગી રવાનગી દ્વારા એક સમાજ નિર્માણથી રાષ્ટ્રનું નિર્માણ કરે, એ સરદાર સાહેબનો સાચો વારસદાર કહેવાને લાયક કરે એવા યુવાનો આપણે પ્રગટ કરવા છે અને પેદા કરવા છે. એમને ઉપયોગી થવું છે, એમાં શક્તિ ઉમંગ ઉર્જાને ઉત્સાહ ભરેલો છે. માત્ર એને આપણે સાથ આપવાનો છે, હાથ આપવાનો છે અને એને પીઠ ખાબડવાની છે. તમે આગળ વધો, અમે તમારી સાથે છીએ. તો મિત્રો, આપ સૌ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટની અંદર જરૂર પધારો, પરંતુ તમારું પ્રતિનિધિત્વ ક્યારે જળવાય? એ પ્રતિનિધિત્વ ક્યારે જળવાય કે તમે 6700ના હોલ જે છે કોન્ફરન્સ હોલ જ્યાં સરકાર વાયબ્રન્ટ કરશે, ઇન્ટરનેશનલ કક્ષાનું એ યુનિટ છે, તો તમે કોઈ ઉદ્યોગપતિ હો, તમારા દીકરાને ભત્રીજાને ભાણિયાને કે તમારા પ્રતિનિધિને મોકલશો આગળ લઈને આવશો, તો એ સારા વક્તાઓની વાત જે છે એનું પ્રતિનિધિત્વ છે. દુનિયાની અંદર નવી નવી કેવી તકો છે, અલગ અલગ પ્રકારના ઉદ્યોગપતિઓ તમે માનશો ને, અહીંથી તમારા સુરતની અંદર આપણા સુરતની અંદરથી વક્તાઓ પણ છે, એવા કુમાર મંગલમ બિરલા છે, રતન ટાટા છે, મુકેશ અંબાણી છે, નારાયણ મૂર્તિ છે, આવા 48 વક્તાઓ નામાંકિત છે. હું લિસ્ટ આપણી પાસે આવી શક્યું છે, હવે કન્વિન્સ કરીને અમને આપણે એમને આપણી સાથે જોડવાના છે, કમિટમેન્ટ લેવાના છે. એવા વક્તાઓ દ્વારા જેને કેવી કેવી કંપનીઓ બનાવી છે સાહેબ, તમને એક દાખલો આપો. અમદાવાદની મારી પાસે 1-2 વર્ષથી એવી નાનકડી ઘટના બની કે પીબીએન તો એક ઘટના નહીં પણ એ તો હકીકત છે. પટેલ ની ખાતે લઈ લીધા કે આઈટીની એક કંપની હતી સાહેબ, આઈટીની કંપની હતી, એમનો વિષય નહોતો આઈટીની કંપની વેચાણ, મારા ધ્યાન પ્રમાણે 3.5 કરોડમાં વેચાણ એ કંપની. હવે આઈટીની કંપની જૈન લોકોએ ખરીદી, એમાં એક નાનકડી પર્સન્ટેજ ની અંદર પાટીદાર છે. હવે એ કંપનીને મારી ભૂલ ન થતી હોય તો એ વ્યક્તિએ અમેરિકા આવી ગયા હતી, મને માહિતી આવી હતી કે 1 વર્ષમાં ઈ કંપનીને લગભગ 1850 કરોડનો સેન્ટ્રલ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાનો આઈટીનો પ્રોજેક્ટ અલગ અલગ પ્રકારનો સંરક્ષણ ખાતામાંથી એને ઓર્ડર મળ્યો છે. તો કંપનીની કેટલી વિશાળતા, વિવિધતા, વિશાળતા અને વિવિધતા. એટલે નારાયણ મૂર્તિ હોય, કુમાર મંગલમ બિરલા હોય, ટાટા હોય, અંબાણી હોય, આપણા સમાજના પણ જે શૂન્યવાદી સંગઠન કર્યું એ પણ અંબાણીથી હોય, અંબાણી છે એ પણ વાત મૂકીએ સાહેબ. આવા વક્તાઓ દ્વારા આપણા સમાજના વીરલાઓ ને હિરલાઓ જે તાલલાઓ તેજસ્વી છે એના એવા શબ્દો ઘણા ઉપયોગી છે. એટલે આપ સૌ વધારો તો એ સમિટની અંદર આપણા ડેલિગેટ તરીકે એના આગળની હરોળનો પણ ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે. બીજી હરોળના ચાર્જ છે, અલગ અલગ હરોળના ચાર્જ છે. કારણ કે આપણે 68 લાખ રૂપિયામાં તો એ કેમ્પસ ભાડે લીધું છે ગવર્નમેન્ટ ઓફ ગુજરાત પાસેથી, એટલે એના ચાર્જ રાખવા પડ્યા છે. પરંતુ એમાં કોઈ ચાર્જ ન ભરી શકે એમ હોય અને પોતાને જીજી દિશા હોય તો એનું પણ આપણે દત્તક લઈ અને એની વ્યવસ્થા કરી આવશું સર. એટલે આપ સૌ એમાં પધારો અને પોતાનું પ્રતિનિધિત્વ નોંધાવો. સ્ટોલ તો એક કાર્યક્રમ કરનાર કલમમાં ગયો તો એમાં 80% સ્ટોલ લખાઈ ગયા છે. સ્પોન્સરોની વાત કરું સાહેબ,
તો તમને આશ્ચર્ય થશે, 10-10 લાખ ના આપણે 10 સ્પોન્સર હતા, એ 10-10 કરોડની ક્લબમાં પૂરા થઈ ગયા. લોકોની ડિમાન્ડ વધી, 13 નવા 9 સ્પોન્સરો ઉભા કર્યા, 13 નવા સ્પોન્સરો ઉભા કર્યા, એમાંથી 8 સ્પોન્સરો વીઆઈ ગયા, 25-25 લાખ વાળા 4 સ્પોન્સર હતા, એ શહેરે શહેર વીઆઈ ગયા, એક બીજા ઉભા કર્યા, એ પણ જતા રહ્યા. હવે 50-50 લાખ વાળા 2 સ્પોન્સરો બાકી છે, ડાયમંડ સ્પોન્સરો છે, એ જતા રહ્યા છે. પાટીદારની આ પત્રિકા ગુજરાત અંદર દેશની અંદર મોકલવા માટે જે ખર્ચ છે એનો પણ આપણે વિચારી રહ્યા છીએ કે શું અંતર્ગત આપ સૌ આશીર્વાદ આપો. આ મિશનમાં ઘણું બધું આપણે કાઢી શકીએ, સૌ સાથે મળીને યુવા શક્તિનો સર્વાંગી વિકાસ કરી શકીએ, એવા સૌ આશીર્વાદ આપો. હાથ ન લાગે, જહજની પરવા વગર કામ કરી શકીએ એવા આશીર્વાદ આપો, શુભકામના આપો. જય સરદાર, જય હિંદ, વંદે માતરમ. આભાર. અને પીડીએનની એક વાત લઈએ કે પટેલ બિઝનેસ નેટવર્કિંગ, પીડીએન એટલે પટેલ બિઝનેસ નેટવર્કિંગ, એ આપણે 15 યુવાનો આપણે આપણી પાસે એવા છે કે અમે એનું કોઈ એવું માર્ગદર્શન નથી આપ્યું, અમારી પાસે એ વિચાર જ નથી. અમે તો એમની વાત સાંભળે, અમે તો એને ફીટ સાંભળી કે આ કરવા જો. એ છોકરાઓ 15 છોકરાઓ આવ્યા કે અમે અલગ અલગ ધંધો કરીએ છીએ, અમારે એકા બીજા ધંધો આવતો છે, જેમાં આ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સેમિનારના મુદ્દા છે ને, અમારો ધંધા આપવા, પાટીદાર સમાજનો પૈસો વધુ વધુ અમને અંદર ફરે. એમ એવા છોકરાઓ આવ્યા, વાત મૂકી અને કીધું કે બહુ સરસ વાત છે સાથે, નાનો નાનો ધંધો કરતા હતા, 8 મહિનામાં ભેગા થઈને 15 માંથી 73 એટલે 73 છોકરાઓ ભેગા થયા, 78 કરોડ રૂપિયામાં એ લોકોએ અંદર અંદર વેપાર આપ્યો છે, 78 કરોડ રૂપિયા. આ એક રોલ મોડલ છે. હું તો ભાઈ પાણીની વાત કરી તો ખોપાળા માટે રોલ મોડલ બનાવ્યું, કોઈ બી રોલ મોડલ બનાવવું પડે તો એક સરદાર ધામનું ન કહી શકાય, પણ સરદાર ધામનું સિંહનું બચ્ચું છે એમ જરૂર કહી શકાય. એ રોલ મોડલ પીડીએન એટલે પટેલ બિઝનેસ નેટવર્કિંગ છે, એ દ્વારા પણ આપણે કામ કરી રહ્યા છીએ. મેં કીધું 20,000 અને 10,000 અને 1 રૂપિયાના ટોકન ઉપર ભાવનગર પટેલ કેવણી મંડળ, સરદાર પટેલ એજ્યુકેશન એટલે કે સરદાર પટેલ સેવા ટ્રસ્ટની અંદર પણ આ યોજના આપણે અમલમાં મૂકી દીધી છે. અનુભાઈને મેં બધા કાલે ટ્રસ્ટીના મિત્રો મળ્યા હતા, અમુક ટ્રસ્ટીઓ નથી આવી શક્યા કામના હિસાબે, પણ એની પણ દ્રષ્ટિ આપણી તરફ છે, એ યોજનાઓ અમલીકરણમાં મૂકી છે, કોઈ તકલીફ નથી પડતી, કારણ કે તમે સૌ સાથે છો, તમારા આશીર્વાદ શુભકામના અને દ્રષ્ટિ અમારા તરફ છે. આભાર. જય હિન્દ, વંદે માતરમ. અને આજે જે કઈ હવે તમારા તરફથી જે આ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સેમિનાર મિશન 2027 અંતર્ગત જે તમે સૂચનો કરશો, એ સૂચનો શક્ય હશે કે આપણે કરવા માંગેલા તમારા સજેશનો લેવાયા છે, તમે સજેશનો આપો, વધુ સારું શું કરી શકીએ, સમાજથી વધુમાં વધુ પીડા કેમ દૂર કરી શકીએ સૌ સાથે મળીને, આ અમારો પ્રયાસ છે. એટલે જે જે મિત્રો આપણે ઓડિયન્સમાં માઇક પૂરું મૂકવાના છે, જે સજેશનો આપશે સાહેબ, એ એક એક વીર, શૂરવીર, મહાવીર, કાંતિવીર, ભળવીર અને દાનવીરો પેદા કરવા માટે આપણે અમલમાં મૂકશું. ધન્યવાદ. આભાર. જય હિન્દ, વંદે માતરમ. હાઈ ટચ શ્રી છતે વિરાટ સ્વપ્નો જોયું છે. આજે વ્યક્તિ નિર્માણથી સમાજ નિર્માણ અને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ ની વાત શ્રી કવજીભાઈ સુતરિયાએ મૂકી છે આપણી વચ્ચે. હવે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ ની સીડી અહીંયા જોઈએ એ પહેલા ફરીથી એક સ્વાગતનો દોર લઈ લઉં છું. અહીંયા શ્રી લાલજીભાઈ ટી પટેલ, ધર્મનંદન ડાયમંડ સુરત સ્થાપક ટ્રસ્ટી શ્રી, મંચસ્થ થવા માટે વિનંતી છે. શ્રી અરવિંદભાઈ આર પોખરા, ગીસાબ એન્ટરપ્રાઇઝ સુરત, એ પણ સ્થાપક ટ્રસ્ટી શ્રી, જો ઉપસ્થિત હોય તો મંચસ્થ થવા માટે વિનંતી છે. શ્રી માધવજીભાઈ ડી માનુકિયા, લેન્ડમાર્ક સુરત, સરદાર ધામ ટીમને વિનંતી કરીશ એમનું ભૂકેથી સન્માન કરવા માટે, ઝડપથી સન્માનની વસ્તુ પ્રસ્તુત કરવા માટે વિનંતી છે. સુરતના ખૂબ સુરત અને સરદાર ધામના સ્થાપક ટ્રસ્ટી શ્રીઓનું આપણે અહીંયાથી ભૂકેથી સ્વાગત કરી રહ્યા છીએ. તાળીઓના કરવેરાથી ટીમ સરદાર ધામ અને સન્માની રીતે આપણે બતાવીશું. આજે તાળીઓની ગુંજથી સજ્જા થવા આપણે પણ આપણા મનનો દીપ પ્રગટાવી રહ્યા છે, બહુ તો ખોટું નથી કે દાતાઓ દાસ દે પણ ઐતિહાસિક અને પડકારજનક કાર્ય ગણાશે, જે બનશે
પાટીદારોના પ્રયત્નો પ્રગતિ અને પુરુષાર્થનું પ્રતીક. આગામી તારીખ 5, 6 અને 7 જાન્યુઆરી 2018 ના રોજ ગાંધીનગરમાં કરવાનું બિલ ઝડપ્યું છે. પાટીદાર સમાજના વૈશ્વિક જોડાણ અને વિકાસને સમર્પિત એવા સરદાર ધામના પ્રમુખ સેવકોએ આપણે સૌ સાથે મળશું તો દેશ અને દુનિયાની અંદર પાટીદાર સમાજની અંદર એક નવી તસવીર બનાવીશું. પાટીદાર સમાજની ઐતિહાસિક દ્વારા ભવિષ્યમાં એવું કામ થશે કે પાટીદાર સાક્ષી છું અને ઇતિહાસમાં આગામી નોંધ લેવા છે. આવો સ્વાગત કામને મહત્વ આપીએ અને આપણે કોઈ ઇતિહાસ આ મહાકુંભમાં સમગ્ર વિશ્વમાંથી ઉદ્યોગ સાહસિકો તૈયાર કરવા, સમાજના શિક્ષિત યુવાનોને તાલીમબદ્ધ કરી તેમને સન્માન સાથે રોજગારી અપાવવી. આની અંદર ઇકોનોમિક એમ્પાવરમેન્ટ સમાજને મળશે, વુમન એમ્પાવરમેન્ટની જરૂર છે તે મળશે. આજે ખૂબ પવિત્ર ઉદ્દેશ્ય છે, નહીં નફો નહીં નુકસાન એવું જીપીપીએસ નું આ કાદરની ફોર્મમાં જાજે ગુજરાત સમાજની સુવાસ ફેલાવે છે અને આજે એવા કર્ણના વારસદાર ભામાશાઓને દરેક ભારતવાસી વારંવાર નમન કરે છે. ધન્યવાદ. અને હવે જીપીપીએસ પીપીટી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન થી જીપીપીએસ ની વાત વિગતે સમજવી છે તો પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન. આ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં અત્યાર સુધીમાં અમે અમદાવાદ થી લઈને અમેરિકા સુધી લગભગ 15 કાર્યક્રમો કર્યા છે, પરંતુ એમાં સૌથી વધારે દિવ્ય, સૌથી વધારે ભવ્ય, નંબર વન અને ખૂબસૂરત કાર્યક્રમ હોય તો આજનો આ સુરતનો કાર્યક્રમ છે. એના માટે હું આપ સૌને લાખ લાખ ધન્યવાદ આપું છું. મિત્રો, આપણે એક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટના વિવિધ પાસાઓ વિશે થોડી વિગતો જોઈશું. આ સ્ક્રીનમાં આપણે એક પછી એક સ્લાઇડ આપ જોઈ શકશો. ગાંધીનગર ખાતેનું આ મહાત્મા મંદિર છે, વિશ્વકક્ષાનું આ એક એક્ઝિબિશન સેન્ટર છે, ઇવેન્ટ સેન્ટર છે કે જે આ દર 2 વર્ષે ગુજરાત સરકાર વાયબ્રન્ટ ગુજરાત નામની એક ઇવેન્ટ કરે છે. આપ સૌ જાણો છો આપણે આપણા રંગરૂપે સજાવીશું જીપીડીએસ ના ફી પર આ સમગ્ર કોમ્પ્લેક્ષ આપણે એમ્બિયન્સ તૈયાર કરીશું. સરદાર પટેલ સાહેબની ગતિમાં આપણને સતત પ્રેરણા આપશે. મહાત્મા મંદિરનો આ ફ્લોર પ્લાન છે જેમાં એક કન્વેન્શન હોલ આપ જોઈ શકો છો નીચેની બાજુએ અને એક્ઝિબિશન હોલ 1, 2 અને 3 જે આખા એક્ઝિબિશનનું આયોજન કર્યું છે. આ સિવાય સેમિનાર હોલમાં અલગ અલગ વિષયો પર સેમિનાર ચાલશે અને ફૂડ કોર્ટ પણ ફ્લોર પ્લાનમાં જોઈ શકાય છે. મિત્રો, આ જીપીપીએસ સમગ્ર ઇવેન્ટ જે છે એ 5 ભાગમાં વહેંચાયેલી છે જેમાં કન્વેન્શન, એક્ઝિબિશન, બીટુબી મીટિંગ, સેમિનાર અને જોબ ફેર. આ 5 મુખ્ય પાસાઓ છે જે આ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટને આપણી સમગ્ર આજુબાજુ વણી લેશે. ફાયર હોલ છે જે આપણું કન્વેન્શન યોજાવાનું છે અને જે વાયબ્રન્ટ ગુજરાત નામની સમિટ દર 2 વર્ષે થાય છે. કન્વેન્શનની બેઠક વ્યવસ્થાનો પ્લાન આપ જોઈ શકો છો જેમાં મુખ્ય સ્ટેજ, એની આજુબાજુ 2 અન્ય સ્ટેજ હશે અને સિટિંગ માટે એટલે કે બેઠક વ્યવસ્થાના અલગ અલગ 4 ઝોન છે જેમાં સૌથી આગળ ડાયમંડ સિટિંગ, ત્યારબાદ ગોલ્ડ સિટિંગ, સિલ્વર સિટિંગ અને પ્રાઇમ સિટિંગ એમ 4 પ્રકારના સિટિંગ આપણે જોઈ શકીએ છીએ. બાજુમાં એની કિંમત લખી છે 25,000, 10,000, 5,000 અને 2,000. મિત્રો, આની પડતર કિંમત આપણી પોતાની જમવા સાથેની અને મમેન્ટો સાથેની લગભગ 6,500 રૂપિયા જેવી પડતર કિંમત આવે છે.
એની સામે એક સબસિડાઇઝ રેટ કરીને આ બધા રકમોનું એવરેજ કરીને આપણે આ કિંમત મૂકી છે અને નાના માણસો પણ ભાગ લઈ શકે એના માટે 2000 રૂપિયા, 5000 રૂપિયા, 10000 રૂપિયા અને 25000 રૂપિયા એવા અલગ અલગ આપણે કન્વેન્શનના ટિકિટના ચાર્જિસ રાખ્યા છે. મિત્રો, આ કન્વેન્શનમાં આટલા બધા પૈસા ખર્ચીને શું કામ જવું? જે લોકો વેપાર કરે છે, નાનો મોટો બિઝનેસ કરે છે, એમને ખાતરી આપું છું કે દેશના ખ્યાતનામ સ્પીકર્સ ખૂબ જ મોંઘા, એક એક સેશનના 10-10 લાખ રૂપિયા જેવી રકમો ચૂકવીને આપણે સ્પીકર્સ ને બોલાવ્યા છે. જે લોકો એમાંના અમુક સ્પીકર્સ છે જે આ રકમ સુધીના આપણે પેમેન્ટ ચૂકવીને આ સ્પીકર્સ ને બોલાવ્યા છે અને આ સ્પીકર્સ આપણને ધંધાના પાઠ શીખવશે, જુદા જુદા સેશન્સ છે આપણને વેપારમાં વધારે આગળ કેવી રીતે વધવું એના અલગ અલગ પ્રકારના આપણે સેશન્સનું ત્યાં આયોજન કર્યું છે જે આપ સૌ ભાગ લેશો. અને આ એક પૈસા વસૂલ કાર્યક્રમ છે, જેટલા સુરતથી મિત્રો ભાગ લે એટલા ઓછા છે એવું અમે સમજીએ છીએ કે અમદાવાદ કરતા આમાં સુરતની સંખ્યા વધે એવી અમારી લાગણી અને તીવ્ર માગણી છે. મિત્રો, સેશનમાં અહીંયા પાછી શકશો. ઉદઘાટન સમારંભ પછી સફળ બિઝનેસમેનો જે અત્યાર સુધી આપણા સમાજમાં થયા છે એમની કહાની અને બાકીના અલગ 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 સેશન અહીંયા આપ જોઈ શકો છો. સેમિનાર હોલમાં પણ ઉદ્યોગને લગતા અનેક સેશન આપણે મૂક્યા છે. ટેક્સ પ્લાનિંગ હોય, ઇમ્પોર્ટ એક્સપોર્ટની વાત હોય, કંપની રજીસ્ટ્રેશન, નાની કંપનીઓને મોટી કંપનીઓ કેવી રીતે બનાવવી, ઉદ્યોગ સાહસિકો માટે સરકારની કઈ કઈ મદદો આપણને મળી શકે છે એની વાતો હોય, આ તમામ પ્રકારના સેશન છે. બહેનો માટે પણ રોજગારીની તકો અંગે આપણે સેશન રખ્યા છે. આરોગ્ય એટલે કે આપણે સ્ટ્રેસ મેનેજમેન્ટ ઉપર અલગ સેશન છે અને અંગ્રેજી જે પ્રગતિની ભાષા છે એની જરૂરિયાત શું છે એના પર પણ આપણે ભાર મૂક્યો છે. અને સવારે કોઈ વાત કરતું હતું એ પ્રમાણે કૃષિ એટલે કે ખેતીવાડીમાં આધુનિક ટેકનોલોજીથી આપણે કેવી રીતે વધારે ફાયદો લઈ શકીએ આવા વિવિધ વિષયો પર આપણે અલગ અલગ સેશન્સનું આયોજન કર્યું છે. એક્ઝિબિશન નાનકડું છે, બહુ મોટું એક્ઝિબિશન નથી, લગભગ 3-1 હોલ છે અને બધા થઈને 500 જેટલા સ્ટોલ છે. અને હમણાં શ્રી ગજીભાઈએ કહ્યું એ પ્રમાણે પહેલા જ આ પ્રકારના અમે એક આયોજનમાં જયારે જાહેરાત કરી કે આપણે આવું ગ્લોબલ પાર્ટીકલ બિઝનેસ સમિટ કરવા જઈ રહ્યા છીએ અને એક્ઝિબિશન કરવું છે, ત્યારે અમદાવાદના કર્ણાવતી હોલમાં જ લગભગ 60-65% લોકોએ અમારા સ્ટોલ એ વખતે બુક કરી દીધા હતા. પરંતુ પછી આપણે એને થોડું ધીમું રાખ્યું, કારણ કે આપણે એવું ઈચ્છીએ છીએ કે અમદાવાદ સિવાય ગુજરાતના અન્ય શહેરો અને દેશ અને દુનિયામાંથી પાટીદાર ઉદ્યોગ મિત્રો આવે અને એક્ઝિબિશનમાં ભાગ લે, એટલા માટે આપણે આ એક એક્ઝિબિશનનું પણ આયોજન કર્યું છે. એક્ઝિબિશનના રેટ્સ પણ નોમિનલ બધાને પોસાય એવા છે. નેશનલ એટલે કે રાષ્ટ્રીય કક્ષાના એક્ઝિબિશનમાં નોર્મલી 10,000 રૂપિયા ચાર્જિસ હોય છે, આપણે માત્ર 5,000 રૂપિયા સ્ક્વેર મીટરના ભાવે સ્ટોલ રાખ્યા છે. નાના નાના સ્ટોલ્સનું આયોજન કર્યું છે. હોલ નંબર 2 અને હોલ નંબર 3માં માત્ર 6 મીટરના સ્ટોલ 30,000 રૂપિયામાં આપણે આ સ્ટોલ આપીએ છીએ અને અલગ અલગ સેક્ટરના નાના નાના પેવેલિયન્સ બનાવ્યા છે જે દરેક પેવેલિયનમાં અલગ અલગ બિઝનેસમેનો પોતાનો સ્ટોલ લગાવી શકશે. હોલ નંબર 3 આપણે જોઈ શકીએ છીએ. મિત્રો, આ B2B એક બહુ મહત્વનું પાસું છે. B2B મીટિંગ્સ, જેને હું P2P મીટિંગ્સ કહું છું, આપણે પાટીદાર ટુ પાટીદાર મીટિંગ્સનું આયોજન કર્યું છે. અને આ B2B મીટિંગ્સ એ પ્રી રજિસ્ટર્ડ B2B મીટિંગ્સ છે. આપ અત્યારે વેબસાઇટ પર જાઓ, ઓનલાઈન આપની કંપનીનું રજીસ્ટ્રેશન કરો, આપનો પ્રોફાઇલ નાખો, આપનો ફોટોગ્રાફ પણ અપલોડ કરવાની વ્યવસ્થા રાખેલી છે. દરેક સેશન 15-15 મિનિટના સેશન્સ રાખ્યા છે. અત્યારે આ પ્રોફાઇલ અપલોડ કરો ત્યારે આપણે સામે ઘણા બધા અલગ અલગ જે લોકોએ રજીસ્ટ્રેશન કર્યા છે એ તમામ બિઝનેસમેનના એ તમામ કંપનીના પ્રોફાઇલ સાથે જોઈ શકો છો. અને આપને અનુકૂળતા હોય એની સાથે આપ B2B મીટિંગ માટેની ત્યાંથી રિક્વેસ્ટ મોકલી શકો છો. સામેથી રિક્વેસ્ટ કન્ફર્મ થાય, પાણી આપશો જરા, સામેથી રિક્વેસ્ટ કન્ફર્મ થાય ત્યારે દર 15-15 મિનિટના આ સેશન આપણે અગાઉથી નક્કી કરી શકીએ છીએ અને આપની અનુકૂળતા પ્રમાણે આપના સમય મુજબ દર 15-15 મિનિટના સેશન આપણે આયોજન કર્યા છે અને 2 દિવસ સુધી આ ત્યાં આગળ રાઉન્ડ ટેબલ મૂકીને આપણે રાઉન્ડ ટેબલના નંબર આપીને એકદમ સિસ્ટમેટિક B2B મીટિંગ્સનું આયોજન કર્યું છે.
સમગ્ર મીટિંગ નું આપણું પોતાનું શેડ્યુલ પણ ઇવેન્ટ શરૂ થાય એ પહેલા મેઇલ દ્વારા આપણને મળી જશે અને આપણી દરેક મીટિંગ પહેલા અડધો કલાક પહેલા આપને વોટ્સએપ સોરી નોટિફિકેશન ફોન દ્વારા આપણને મળી જાય અને આપણે કોની સાથે કેટલા વાગે કયા ટેબલ નંબર ઉપર મળવાનું છે આ સુધીની આપણે વ્યવસ્થા કરી છે અને બે દિવસની અંદર અમે લગભગ 15,000 B2B મીટિંગ નું આયોજન થશે એવી અમારી ધારણા છે અને આ B2B મીટિંગ એક નવો ટ્રેન્ડ છે એક્ઝિબિશન તો ઘણા બધા આપ સૌ ભાગ લેતા હશો પણ હમણાં વેસ્ટર્ન કન્ટ્રીઝમાં B2B મીટિંગ નું ચલણ વધ્યું છે કારણ કે એક્ઝિબિશનમાં 3 દિવસ ભેગા થઈને બધા છૂટા પડે છે અને બ્રોશર વેચ્યા અને વિઝિટિંગ કાર્ડ લઈને પછી આગળ બહુ ફોલોઅપ થતા નથી એના બદલામાં B2B મીટિંગ્સ થાય એક કંપની ના જો 2 કર્મચારીઓ હોય અને 50 B2B મીટિંગ્સ આ 2 દિવસની અંદર કરે તો ખૂબ ફળદાયી કે ફ્રુટફુલ પરિણામ એનું મળે છે એટલે આપણે B2B મીટિંગ્સ ઉપર વિશેષ ભાર આપ્યો છે અને P2P મીટિંગ્સ પાટીદાર ટુ પાટીદાર મીટિંગ્સ કરી અને આપણે એનું ખૂબ સારું પરિણામ લાવીશું એવું મારું માનવું છે જો મિત્રો લગભગ 101 મોટી કંપનીઓને આપણે વિનંતી કરી છે કે આ ઇવેન્ટ સાથે જોડાય અને હમણાં શ્રી કરજીભાઈએ કહ્યું એ પ્રમાણે એમની જે પણ HR ની રિક્વાયરમેન્ટ હોય હ્યુમન રિસોર્સિસ ની એ ત્યાં આગળ અગાઉથી નક્કી કરવામાં આવે અને જે યુવાનો કે જે તાલીમ પામેલા યુવાનો છે એમને રોજગારની કે નોકરીની જરૂર હોય તો ત્યાં આપણે આની પણ સરસ વ્યવસ્થા રાખી છે કંપનીઓ અને રોજગાર માછુક યુવાનો મળે અને પછી આગળ એમને જોબ મળે એના માટે ડાયમંડ સ્પોન્સરશિપ ની આ સ્લાઇડ મેં મૂકી છે પણ આમાં શ્રી બાદશાહભાઈ એમને આ બુક કરી દીધું છે એટલે આ સિવાય અલગ અલગ પેકેજીસ છે આપણે જોઈ શકીએ છીએ આ ગોલ્ડ સ્પોન્સરશિપ 50 લાખ રૂપિયાની છે અમારે 3 પાર્ટી સાથે વાત ચાલે છે અને આ પણ 1-2 દિવસમાં પતી જશે એવું મારું માનવું છે એટલે સ્પોન્સરશિપ લગભગ 80-85% પતી ગઈ છે પણ હવે આ યોગ્ય પેકેજીસ છે જે વાત ચાલે છે એટલે તે પણ પૂરું થઈ જશે સિલ્વર સ્પોન્સર 4 જગ્યાએ 5 આપણે પૂરા કરી દીધા છે 25-25 લાખના હમણાં વાત થઈ પ્રમાણે પ્રાઇમ સ્પોન્સર 10 લાખ રૂપિયાના પ્રાઇમ સ્પોન્સર છે જે શરૂઆતમાં મેં 10 મૂક્યા હતા પહેલી મીટિંગમાં મારા 10 સ્પોન્સર બુક થઈ ગયા એટલે એ વધારે છે અને આજે પણ એક સ્પોન્સર જોડાયા છે હવે 4 મને લાગે 4-5 પેકેજીસ હવે એમાં બાકી રહ્યા છે 23માંથી ત્રીજા દિવસે આપણે એક પાટીદાર મેરેથોનનું આયોજન કર્યું છે રવિવારના દિવસે લગભગ 20,000 પાટીદાર યુવાનો આ મેરેથોન હાફ મેરેથોન છે એકચ્યુઅલી જોડાયેલા અને એના માટે પણ એક નાનકડી સ્પોન્સરશિપ ઓપોર્ચ્યુનિટી છે ટી શર્ટ પર લોગો સાથેનું એક બ્રાન્ડિંગ ઓપોર્ચ્યુનિટી છે પાટીદાર ગૌરવ કરતા આપણે એક બનાવવા જઈ રહ્યા છીએ હવે આપ સૌ કેવી રીતે આમાં જોડાશો મોટી કંપનીઓ હોય સ્પોન્સરશિપ દ્વારા જોડાય મિત્રો આ કોઈ માત્ર દાન માંગવાની વાત નથી કે સમાજ સેવાની તો વાત છે પણ સાથે સાથે વેલ્યુ ફોર મની છે આ એક બિઝનેસ પ્રપોઝલ લઈને હું અહીંયા આપની સમક્ષ વાત કરું છું કે જે પણ કંપની આની સાથે જોડાય સ્પોન્સર તરીકે કે અન્ય રીતે એને પૂરેપૂરું વેટેજ મળે અને એક વિન વિન સિચ્યુએશન ઊભી થાય એ રીતે અમે આ બધા પેકેજીસ ડિસાઇડ કર્યા છે અને જે કંપનીઓ સ્પોન્સર તરીકે જોડાશે એમને પૂરેપૂરું બ્રાન્ડિંગ માટેનું માઇલેજ મળશે એનું પૂરેપૂરો એને ફાયદો થાય એવું આખું આયોજન કર્યું છે આ સિવાય એક્ઝિબિટર તરીકે નાનકડા સ્ટોલ છે 30,000 અને 45,000ના સ્ટોલ્સ વેચીએ છીએ 45,000ના સ્ટોલ્સ હવે જોડા થઈ ગયા છે 30,000ના લિમિટેડ સ્ટોલ્સ બાકી છે અમારી હૃદયની એવી લાગણી છે કે સુરતથી પણ અમુક પાર્ટિસિપેશન આવે જુદા જુદા ઉદ્યોગોના પેવેલિયન્સ છે ડાયમંડ જેમ્સી જ્વેલરી છે આ સિવાય કેમિકલ છે ટેક્સટાઇલ છે આ ઉદ્યોગો સાથે જો અહીંયાથી પાર્ટિસિપેશન આવે તો એમાં પણ ખૂબ સારું આપણને ઓડિયન્સ મળવાનું છે અને બિઝનેસ વિઝિટર્સ કેવી રીતે વધુમાં વધુ બિઝનેસ વિઝિટર્સ આવે એના માટેની અમે આખી સ્ટ્રેટેજી બનાવી છે કે આ એક્ઝિબિશનમાં ભાગ લઈ શકો છો આ સિવાય ડેલિગેટ તરીકે હમણાં વિગત રજૂ કરી એ પ્રમાણે અલગ અલગ સેમિનાર્સમાં ભાગ લઈને આપ અપગ્રેડ થાવ વિઝિટર તરીકે આવો વિઝિટર તરીકે કોઈ કોઈ ચાર્જિસ નથી એક્ઝિબિશન જો અલગ અલગ પેવેલિયન્સ બનાવે છે એ નિહાળો અને પાટીદાર સમાજે કેટલી પ્રગતિ કરી છે એના પ્રતિબિંબ સમાન આ એમની પ્રગતિની પ્રતિબિંબ સમાન આ એક્ઝિબિશન છે એ આપ સૌ જુઓ અને શુભેચ્છક તરીકે મિત્રો આમાંથી કઈ ના કરવું હોય તો મારી પાસે એક બીજો વિચાર છે આપ સૌ અહીં બેઠેલા એમને જોડાઈ શકો એવું મારી પાસે તત્કાલિક વિચાર જે આપની સમક્ષ રજૂ કરું છું મિત્રો આ સમગ્ર ઇવેન્ટનું અમે પ્રમોશન અને પબ્લિસિટીનું એક ખૂબ મોટું બજેટ કર્યું છે પણ આજકાલ પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા અને એમથી વધારે ચાલે છે સોશિયલ મીડિયા મિત્રો સોશિયલ મીડિયા માટે
મારી એવી ઈચ્છા છે, અમારી પાસે એક નંબર છે, આ એક નંબર ઉપર આપ માત્ર મિસ કોલ આપો, માત્ર મિસ કોલ એક આપો, અમે આપને આ જીપીબીએસ એટલે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ નું બ્રોશર આપને ઈમેલ દ્વારા સોરી વોટ્સએપ દ્વારા મોકલી આપીશું, અને એ વોટ્સએપ દ્વારા મોકલેલું બ્રોશર ઈ બ્રોશર આપ આપના ગ્રુપમાં કે આપના બીજા મિત્રોમાં શેર કરો, તો પણ આ જીપીબીએસ ની અને સમાજની એક મોટી સેવા થયેલી ગણાશે. હું નંબર બોલું છું, મારી વિનંતી છે કે આપશો વધારે ને અત્યારે મિસ કોલ આપ્યો તો એનું ખૂબ સારું પરિણામ મળશે. નંબર 2-3 વાર બોલીશ, શાંતિથી ડાયલ કરશો, વાંધો નથી. નંબર છે 90 99 99 66. ફરીથી એક વાર નંબર બોલું છું, 90 99 99 66. માત્ર એક રીંગ વગાડી દે, કટ થઈ જશે અથવા મૂકી દેશો તો આપનો નંબર અમારી પાસે આવશે, અને અમે ફરીથી આપને એક વોટ્સએપ દ્વારા એક બ્રોશર મોકલીશું, વધુમાં વધુ એનું પ્રમોશન થાય તો આ વાત સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજ સુધી પહોંચી શકે, ઓછામાં ઓછા ખર્ચમાં સોશિયલ મીડિયાનો ખૂબ સારો આપણે ઉપયોગ કરી શકીએ એવું આ વાત છે. નંબર એક વાર અંગ્રેજીમાં ફરીથી બોલું છું, 90 99 99 99 66. આ નંબર ઉપર એક ડિસ્કોલ કરવા માટે નંબર વિનંતી, અને હું આપને ખાતરી આપું છું કે આ ડેટા છે, આપનો નંબર છે, એ ક્યાંય પણ માર્કેટિંગ કંપનીઓમાં જવાનો નથી, અને અમે પણ મિનિમમ એક જ કોલ બીજો પતશે તો બીજું વોટ્સએપ આપણે મોકલીશું નહીં, અને આ ડેટા પૂરો કોન્ફિડન્સ રહેશે એની હું ખાતરી આપું છું. અહીંયા પ્રેઝન્ટેશન પૂર્ણ થયું છે, થેન્ક યુ વેરી મચ, આભાર. તરીકે કોઈ કોઈ ચાર્જિસ નથી, એક્ઝિબિશન જો અલગ અલગ પેવેલિયન્સ બનાવે છે એ નિહાળો, અને પાટીદાર સમાજે કેટલી પ્રગતિ કરી છે એના પ્રતિબિંબ સમાન, આ એમની પ્રગતિની પ્રતિબિંબ સમાન આ એક્ઝિબિશન છે, એ આપ સૌ જુઓ. અને શુભેચ્છક તરીકે મિત્રો, આમાંથી કઈ ના કરવું હોય તો મારી પાસે એક બીજો વિચાર છે, આપ સૌ અહીં બેઠેલા એમને જોડાઈ શકો એવું મારી પાસે તત્કાલ એક વિચાર જે આપની સમક્ષ રજૂ કરું છું. મિત્રો, આ સમગ્ર ઇવેન્ટનું અને પ્રમોશન અને પબ્લિસિટીનું એક ખૂબ મોટું બજેટ કર્યું છે, પણ આજકાલ પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને એનાથી વધારે ચાલે છે સોશિયલ મીડિયા. મિત્રો, સોશિયલ મીડિયા માટે મારી એવી ઈચ્છા છે, અમારી પાસે એક નંબર છે, આ એક નંબર ઉપર આપ માત્ર મિસ કોલ આપો, માત્ર મિસ કોલ એક આપો, અમે આપને આ જીપીબીએસ એટલે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું બ્રોશર આપને ઈમેલ દ્વારા સોરી વોટ્સએપ દ્વારા મોકલી આપીશું, અને એ વોટ્સએપ દ્વારા મોકલેલું બ્રોશર ઈ બ્રોશર આપ આપના ગ્રુપમાં કે આપના બીજા મિત્રોમાં શેર કરો, તો પણ આ જીપીબીએસ ની અને સમાજની એક મોટી સેવા થયેલી ગણાશે. હું નંબર બોલું છું, મારી વિનંતી છે કે આપશો વધારે ને અત્યારે મિસ કોલ આપ્યો તો એનું ખૂબ સારું પરિણામ મળશે. નંબર 2-3 વાર બોલીશ, શાંતિથી ડાયલ કરશો, વાંધો નથી. નંબર છે 90 99 99 66. ફરીથી એક વાર નંબર બોલું છું, 90 99 99 66. માત્ર એક રીંગ વગાડી દે, કટ થઈ જશે અથવા મૂકી દેશો તો આપનો નંબર અમારી પાસે આવશે, અને અમે ફરીથી આપને એક વોટ્સએપ દ્વારા એક બ્રોશર મોકલીશું, વધુમાં વધુ એનું પ્રમોશન થાય તો આ વાત સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજ સુધી પહોંચી શકે, ઓછામાં ઓછા ખર્ચમાં સોશિયલ મીડિયાનો ખૂબ સારો આપણે ઉપયોગ કરી શકીએ એવું આ વાત છે. નંબર એક વાર અંગ્રેજીમાં ફરીથી બોલું છું, 90 99 99 99 66. આ નંબર ઉપર એક ડિસ્કોલ કરવા માટે નંબર વિનંતી, અને હું આપને ખાતરી આપું છું કે આ ડેટા છે, આપનો નંબર છે, એ ક્યાંય પણ માર્કેટિંગ કંપનીઓમાં જવાનો નથી, અને અમે પણ મિનિમમ એક જ કોલ બીજો પતશે તો બીજું વોટ્સએપ આપણે મોકલીશું નહીં, અને આ ડેટા પૂરો કોન્ફિડન્સ રહેશે એની હું ખાતરી આપું છું. અહીંયા પ્રેઝન્ટેશન પૂર્ણ થયું છે, થેન્ક યુ વેરી મચ, આભાર. અહીં સમસ્ત પાટીદાર સમાજ આ પ્રમોશનલ પ્રોગ્રામ 16 નંબરનો જે છે એ કાર્યક્રમના સ્પોન્સર કયો, યજમાન કયો, એ સમસ્ત પાટીદાર સમાજ સુરત તરફથી યજમાન બન્યા છે એ બદલ સરદાર ધામ આવું જ છે, પણ છતાં સરદાર ધામ ટીમ હતી, ટ્રસ્ટીગણ હતી, સેવક તરીકે એમનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું.
અંતે પ્રસાદી લઈને પણ જવાનું કહ્યું છે. કાર્યક્રમ હજુ આપણો બાકી છે. સર્વસ્ય ચાહમ નદી સન્નિવિષ્ટો માતા સ્મૃતિર જ્ઞાનમ કોહનમ ચ વેદેચ સર્વે જહમેવ વેદ્યો વેદાંત કૃત વેદ વિદેવ ચાહમ કૃષ્ણ કનૈયાં લાલ જય સચ્ચાર. ધન્યવાદ. ખૂબ આનંદ. આજે સરદાર ધામ એટલે અમદાવાદ નો કહેવાય, વિશ્વ નું કહેવાય, કારણ કે એ વિશ્વ પાટીદાર સમાજ છે. એટલે જયારે આપણે શરૂઆત કરી ને બધી સ્ટોરી કીધી કે આપણે આ સમસ્ત પાટીદાર સમાજ સુરત છે તો અમદાવાદ એક સમસ્ત પાટીદાર સમાજ કરીએ. આ લોકોએ મને કીધું કે એમાં ગગજીભાઈ તૈયાર થાય એમ છે. ગગજીભાઈ જયારે બધી વાત થઈ છે તો મને તો એમ હતું કે અહીંયા સમસ્ત પાટીદાર સમાજ સુરત હશે એમ, ત્યાં સમસ્ત પાટીદાર સમાજ અમદાવાદ હશે. તો ગગજીભાઈ ના મગજમાં થોડો આઈડિયા નીકળ્યો તો એને તો વિશ્વ પાટીદાર સમાજ રાખ્યું ટ્રસ્ટનું નામ. ખૂબ ગમ્યું, કારણ કે સમસ્ત પાટીદાર અને વિશ્વ એટલે એનાથી મોટું થયું. કીધું ખૂબ આનંદ થયો. પણ એને જેવું નામ રાખ્યું એવું હવે કામ પણ ઉપાડ્યું છે ને એનો બહુ આનંદ છે. વિશ્વ લેવલ નું કામ આ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ નો જે એનો આઈડિયા, કારણ કે આ આઈડિયા છે ને એ સર્વે જના સુખી સંતો સર્વે સંતો નિરામયા, બધાને સુખકારક, બધાને પોતાને અપગ્રેડ કરવાનો, પછી એમાં નાનો માણસ હોય કે મોટો હોય કોઈ પણ ને આ સમિટ થી ફાયદો થાય. જ્યાં ઉભો હોય ત્યાંથી કઈ પણ એ ઉપર આવે આ ભાવનાથી, અને એકત્વ થાય અને બધાને મોટા મોટી કંપની હોય એને આટલો બધો સમાજ મળે એની કંપની ઓર મોટી થાય, એટલે આમાં જાય કોઈનું નહીં અને મળે બધાનું, એ ભાવનાને આપણે વંદન કરીએ, શુભેચ્છા આપીએ અને આપણે પણ બધા સાથે તન મન ધન થી જોડાઈ જઈએ. એટલે જય સરદાર. જય જય સરદાર. ખૂબ ખૂબ ધન્યવાદ. માટે શ્વાસ એવા જણને કાચ તો સમય લખે ઇતિહાસ એવું વ્યક્તિત્વ છે. અને હવે પાટીદાર સમાજમાં પ્રથમવાર શબ્દ સાંભળ્યો હોય થિંક ટેન્ક, હું તો એમ કહું છું સાયન્સ કે સ્ટુડન્ટ છું એટલે કે પાટીદાર સમાજના આઇન્સ્ટાઈન જો કોઈ હોય તે પદ્મશ્રી એવોર્ડ થી વિજેતા નવાજીત એવા આપણા વડીલ બંધુ શ્રી મથુભાઈ સમાણીને વિનંતી કરીશ પ્રસંગોચિત ઉદબોધન માટે. વિશ્વ પાટીદાર સમાજ આયોજિત એક ઐતિહાસિક કાર્યક્રમના પૂર્વ આયોજન માટે સુરતમાં આજની મીટિંગમાં ઉપસ્થિત વિશ્વ પાટીદાર સમાજના પ્રમુખ ભાઈ શ્રી ગરજીભાઈ, સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ ભાઈ શ્રી લાલજીભાઈ, બંને સમાજના સૌ ટ્રસ્ટીઓ અને વિવિધ સમાજ સાથે અને વ્યવસાય સાથે સંકળાયેલા સૌ પાટીદાર ભાઈઓ, આ એક નવો ઇતિહાસ બનવા જઈ રહ્યો છે. કોઈ પણ કામ આપણે કરીએ ત્યારે એનું એક વાતાવરણ બનતું હોય છે, એ વાતાવરણને સમયે જો લણણી નહીં તો એનું પરિણામ ન મળે. આપણે આ વર્ષોથી ધાર્મિક સામાજિક બહુ કાર્યક્રમો કર્યા, આ પહેલી વખત એવો કાર્યક્રમ થઈ રહ્યો છે કે વિશ્વભરના પાટીદાર ઉદ્યોગપતિઓ ભેગા થયા, એટલે આ કાર્યક્રમમાંથી નીકળવાનું છે. તો પહેલું તો નીકળવાનું છે એ કે માની લો કે આટલી હરોળના 10,000 ઉદ્યોગપતિ હાજર રહે તો અમદાવાદમાં એવું આમાં વાતાવરણ વ્યવસ્થા કરવામાં આવી છે કે એ આગેવાનો હોટલમાં નથી ઉતરવા, એ આગેવાનો અમદાવાદના ઉદ્યોગપતિના ઘરે ઉતરવાના છે.
એક ઉદ્યોગપતિ બીજા ઉદ્યોગપતિ સાથે પાટીદાર ઉદ્યોગપતિ સાથે જોડાશે, એટલે સમગ્ર વિશ્વના પાટીદાર ઉદ્યોગપતિ વચ્ચે બિઝનેસ વધશે. આ એનું પરિણામ છે, આ આપણું વળતર મળવાનું છે, ફળ મળવાનું છે. બીજું પરિણામ ઈ છે એનું કે એની અંદર વિવિધ પ્રકારના માર્ગદર્શનો મળવાના છે. મને આજ યાદ આવે છે કે હું 15 વર્ષ પહેલા અમારા કચ્છી ખેતા બાપા એમ કચ્છી સમાજની એક આવી મીટિંગ મળી હતી મુંબઈમાં, ત્યાં યુવાનોને માર્ગદર્શન દેવામાં આવતું હતું કે ભાઈ આવનારા દિવસોમાં કઈ જગ્યાએ ધંધાની તક છે. એમાંની એક વાત મને બરોબર યાદ છે, એ કે યુવાનોને કહેવામાં આવ્યું કે ભાઈ તમે જે નાના મોટા બિઝનેસ કરતા હો પણ દુનિયાની હારે ભારતને ઉભું રાખવા માટે સરકારે કામ પુષ્કળ નીકળવાનું, તમે નાના મોટા કોન્ટ્રાક્ટર બનો. અને એ આપણને આજે સાચું લાગે છે કે પુષ્કળ સરકારી કામ નીકળ્યા છે. એટલે આ કાર્યક્રમની અંદર 3 દિવસની અંદર વિવિધ હોલોમાં વિવિધ જે કાર્યક્રમો છે એમાં જે યુવાનો બિઝનેસ કરવા માંગે છે નાના મોટા, એમને ત્યાં યોગ્ય માર્ગદર્શન મળે અને એ માર્ગદર્શન દ્વારા એ ઉદ્યોગ એ યુવાનને કોઈ ને કોઈ બળ મળે એવી વ્યવસ્થા આમાંથી ઊભી થવાની છે. આમાંથી એક મોટું પરિણામ એ આવવાનું છે કે હજારો લાખો આપણા નાના મોટા ઉદ્યોગપતિ ભેગા થવાના, એની અંદર જે પાટીદાર પ્રત્યેનો જે ભાવ પડ્યો છે એ ભાવ જાગૃત થવાનો છે. ત્યારે એના ટેબલ ઉપર 2 વેપારી આવશે, પાટીદાર છે બિન પાટીદાર છે, ત્યારે એને એમ લાગશે કે બંને એને ગમે એને ધંધો કરું, મારી કંપનીને કોઈ નુકસાન નથી તો શા માટે હું મારા પાટીદારને ટક ન આપું. આ ભાવ પેદા થશે, એ આ માટે પરિણામ. અને મને એવું લાગે છે કે આ સમસ્ત પાટીદાર સમાજની જયારે સુરતમાં સ્થાપના કરી ત્યારે જાત જાતની જે આપણી કલ્પનાઓ હતી એમાં એક આ કલ્પના કે તમામ માની લો કે 10,000 પાટીદાર ઉદ્યોગપતિ 35 લાખ ઘર છે એમાંથી હોય શકે સક્ષમ હોય છે. આ સક્ષમ ઉદ્યોગપતિ એવું જો આપણને ધીરે ધીરે આ 5 કાર્યક્રમ થવાના છે 2027 સુધીમાં, આ ઉદ્યોગપતિને જો આપણે સમજાવવામાં સફળ થઈ કે એ જે કમાય એમાંથી 0.25 એટલે કે એક માણસે 1 કરોડ રૂપિયાનો પ્રોફિટ કર્યું છે તો એને મૂળ 25,000 રૂપિયા દેવાના છે. કોઈ કંપની 100 કરોડનો પ્રોફિટ કરે છે તો એને 25 લાખ રૂપિયા દેવાના. તો આ પ્રકારે જો 10,000 ઉદ્યોગપતિમાંથી કમિટમેન્ટ મળે તો 10,000 ઉદ્યોગપતિનું એવરેજ 5 લાખનું વર્ષે ફંડ એવરેજ ભેગું થાય તો દર વર્ષે 500 કરોડ રૂપિયાનું ફંડ એકત્રિત થઈ શકે. અને આ 500 કરોડના ફંડથી જે સમગ્ર પાટીદાર સમાજમાં વિવિધતા છે, 20% લોકો સાધન સંપન્ન સુખી લોકો, 30% લોકો પોતાની રીતે સન્માનથી જીવી શકે, આ 50% લોકો અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો જે કરી રહ્યા છે એ અનેક પ્રકારની મુશ્કેલીનો જે સામનો કરી રહ્યા છે એના બાળકો માટે એક સુંદર વ્યવસ્થા શિક્ષણ ક્ષેત્રે હોય કે નાના બિઝનેસમાં સહયોગ કરવા માટેની હોય કે એને સ્કિલ ડેવલપમેન્ટ કરવા માટેની વ્યવસ્થા હોય કે તાલુકા જિલ્લે હોસ્ટેલ ઉભી કરવાની વ્યવસ્થા હોય, તો આ પ્રકારનું જો કોમન ફંડ ઉભું થશે તો આ 50% લોકો અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને આપણે જોત જોતામાં પ્રવાહમાં લાવી શકીએ. આ મને આમાં તક દેખાઈ રહી છે, આ મને આમાં એક તક દેખાઈ રહી છે. એક જબરદસ્ત વાતાવરણ બની રહ્યું છે, એ જબરદસ્ત વાતાવરણની સાથે સાથે આપણે ચોક્કસ કાર્યક્રમની જરૂર છે, જે પરફેક્ટ કાર્યક્રમ હોવો જોઈએ અને એ કાર્યક્રમ જો આપણે પરફેક્ટ બનાવશું તો જ આના લાભ આપણે મેળવી શકીએ.
એટલે આ પ્રસંગે સરદાર ધામની જે આખી ટીમ, એ ટીમને આપણે લાખ લાખ અભિનંદન આપવા જોઈએ. એ જે રીતે કામ કરે છે, અમારે શંકર કાકા હોય કે નેટુભાઈ હોય કે આખી ટીમ, એ જે કગજીભાઈની સાથે ખંભે ખંભો મિલાવીને કામ કરે છે. કાલે મારે નટુભાઈ ફોન કરવા જઈ છે, દિલ્હી હતા, શંકર કાકા બારગામ હતા, આજે અહીંયા આવ્યા, આજે પાછા રાતે જાય છે, વળી પાછા કાલે ભાવનગરની મીટિંગમાં પણ બધા હાજર રહેવાના છે. એટલે આ આખા કાર્યક્રમને સફળ કરવા માટે એક જબરદસ્ત વાતાવરણ બનાવી રહ્યા છે, અને બધા શહેરમાંથી જબરદસ્ત સફળતા મળે, અને એ સફળતા મને લાગે છે એક નવો ઇતિહાસ સર્જવા માટે પાટીદાર છંદ લઈ રહ્યો છે. એક નવું ક્રાંતિ થવાની છે આ કાર્યક્રમ દ્વારા. પહેલી વખત જેટલા ઉદ્યોગપતિ ભેગા થાય, એક કોમના ઉદ્યોગપતિ વિશ્વભરમાંથી ભેગા થાય, અને એ પોતાના બિઝનેસની સાથે સાથે સમાજનું પણ કેવી રીતે કલ્યાણ થાય એ માટેના મંથન સાથેના કાર્યક્રમ થવાના છે. એટલે ખરેખર એક રિઝલ્ટ લક્ષી આ કાર્યક્રમ સાબિત થવાનો છે, અને એ રિઝલ્ટ લક્ષી કાર્યક્રમમાં સુરતને જોડવા માટે આપણે બધાએ મંથન કરવું પડશે. સુરત કેવી રીતે આ કાર્યક્રમમાં સારી રીતે જોડાય, સૌરાષ્ટ્રનું ગામડે ગામડું કેવી રીતે આ કાર્યક્રમમાં જોડાય, સુરત બધા બિઝનેસના લોકો કેવી રીતે આ કાર્યક્રમમાં જોડાય, તો આ કાર્યક્રમને આપણે સફળ કરશું. મેં તમને કીધું કે 10,000 ઉદ્યોગપતિ જો 0.25 દાન આપે અને 500 કરોડ રૂપિયા થાય તો એક જબરજસ્ત ક્રાંતિ થાય. એનું એક મોડલ છે કે સુરતમાં 400 દાતાઓ મળી અને 500 કરોડની કાઠીરણ હોસ્પિટલનું જે નિર્માણ કર્યું, યસ કોમના 10,000 દાનવીરો ભેગા થઈ અને આ 50% સમાજ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, એના માટે 0.25 નો સહયોગ ન કરે, કમાણે નથી 0.25 નો સહયોગ. આ વાતાવરણ બનાવવા માટે આપણે બધાએ મહેનત કરવી પડશે, અને એ દશા તરફ આપણે આગળ જશું તો અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરતા લોકોને આપણે સારી રીતે સહયોગ કરી શકશું. એટલે ફરી આ સમાજના સૌ લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, અને સમસ્ત પાટીદાર સમાજ સુરતની જે કલ્પના હતી આ ભવનના નિર્માણની સાથે સાથે આપણે આખા ગુજરાતમાં 15 કરોડની વગર વ્યાજની લોક શિક્ષણ નીતિ બને, બેટી બચાવો અભિયાન હોય કે સમગ્ર ગુજરાતના પાટીદારોને જોડવા માટેનું કામ હોય, આજે જે રીતે અમદાવાદમાં ઉપડ્યું છે એ જ રીતે હવે રાજકોટમાં પણ ઉપડે એ માટેનો પણ પ્રયત્ન ભાઈઓ ચાલી રહ્યો છે. એટલે આખા ગુજરાતમાં, અને હું એમ કહું કે ભાઈ સુરતમાંથી અનેક સારા કાર્યો થયા છે, આજે આખા પૂર્વી સમાજના ભારતમાં પણ ભેગા કરવાનું કામ, એમાં પણ સુરત એક રોલ છે. અમારે અનુભવ બેઠા છે બધે કેવી રીતે ભવન બને, એ ભવનમાં અમે બે ત્રણ જગ્યાએ તો ખાતમુહૂર્ત કરી આવ્યા, અનુભાઈ કે હવા હવા કરોડ રૂપિયા પણ આપ્યા, અને એમને બધા શહેર માટે ખુલ્લું મન રાખ્યું છે. તો મૂળ વાત એ છે કે આવનારી પેઢીને કેવી રીતે સુવિધા પૂરી પાડી શકવી એ માટેનો જે કાંઈ પ્રયાસ થયેલો છે, અને એ પ્રયાસમાં સુરત આ અભિયાનને સફળ કરવા માટે આજે આખો કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં સુરતનું વધારે વધારે જોડાણ થાય, યુવા ઉદ્યોગપતિ વધારે આમાં જોડાય, દરેક ઇન્ડસ્ટ્રીના લોકો આમાં જોડાય એ માટે આપણે સૌએ પ્રયાસ કરવો પડશે. મને વિશ્વાસ છે કે આપ સૌનો પૂરો સહયોગ મળશે. ફરી સરદાર ધામની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ. નિરાશ હોય પણ મારો પાટીદાર સમાજ નિષ્ફળ ન જાય, આ સોનું અત્તરમાં રૂપાંતર કરતો થાય મારો પાટીદાર સમાજ, અને આપત્તિને અવસરમાં પલટતો થાય એની આ મહેનત છે મિત્રો. તો હવે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટના કન્વીનર આદરણીય શ્રી સંગર કાકાને વિનંતી કરીશ, આપની વાત મૂકો. કાકા એ ચેમ્બર ઓફ કોમર્સના માજી પ્રમુખ પણ છે અમદાવાદના, અને એ સિવાય શંકર કાકાની વાણી છે આપણને ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં એનું યોગદાન છે, જે મહેનત છે એ કહેશે શંકર કાકા. ઉપસ્થિત સરદાર ધામના દાતાશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ અને સુરત મહાનગરના
અહીંયા પધારેલા અમારા વડીલ મિત્રો, મારા ઉંમરના મિત્રો, યુવાનો ભાઈઓ, અને મને લાગે છે બહેનો તો કોઈ દેખાતી નથી બેન સિવાય, અને બહેનો આપ સૌનો જીપીબીએસ વતીથી આપનું સ્વાગત કરું છું. મિત્રો, સૌ પ્રથમ તો હું સુરતના પાટીદાર સમાજને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સલામ કરું છું કે મિત્રો આજે રોહિત કાકા કોઈ કારણસર મથુરભાઈ કિરણ હોસ્પિટલના ઉદઘાટન નહોતો આવી શક્યો, પણ આજે એક કલાકનો મથુરભાઈ સાથે મેં જયારે અમે રાઉન્ડ લીધો અને મિત્રો જોયું કે હું કદાચ હિન્દુસ્તાનની મોટા ભાગની હોસ્પિટલો મેં જોઈ છે, અમેરિકાની પણ જોઈ છે, પણ મિત્રો આ કક્ષાની હોસ્પિટલ સમગ્ર વિશ્વમાં નહીં, ઇન્ડિયામાં તો છે જ નહીં, પણ વિશ્વ કક્ષાની હોસ્પિટલ મિત્રો આપ લોકો જે બનાવી છે એ માટે આપને ખૂબ ખૂબ અભિનંદન વંદન કરું છું. ખરેખર મિત્રો એક પાટીદાર સમાજ, એક આરોગ્ય ક્ષેત્રે અને એ પણ એક હોસ્પિટલનું આવું આયોજન કરે, આજે મેં કેટલીક ટેકનોલોજી જોઈ, સિસ્ટમો જોઈ, કદાચ અમારા અમદાવાદના કોઈ ટકા કેટલા સિનિયર ડોક્ટરો પણ આવું નહીં વિચારી શકતા હોય એ આપ સૌ વિચારી છે, એ માટે ફરી આપ સૌને ખૂબ અભિનંદન પાઠવું છું. મિત્રો મિત્રો પાટીદાર સમાજ 1970ના દાયકા પછી આપણે ત્યાં સુધી આપણે ખેતીવાડીમાં હતા અને ત્યારબાદ આપણે થોડા વેપાર ઉદ્યોગ ક્ષેત્રે ધીરે ધીરે પ્રવેશ કર્યો અને આજે તમે જુઓ કે હિન્દુસ્તાનના કે ગુજરાતમાં મોટાભાગના બિઝનેસ જુઓ કે ડાયમંડ હોય, કેમિકલ હોય, ટેક્સટાઇલ હોય કે સિરામિક હોય, તો લગભગ 80-90% પ્રભુત્વ આપણા સમાજનું છે. મિત્રો આ એક સક્ષમ સમાજ છે. એ પછી તમે જાહેર ક્ષેત્ર જુઓ, સરકાર ક્ષેત્ર હોય, કોઓપરેટિવ બેંકો ગણો કે હોસ્પિટલો ગણો, કોઈ બી જગ્યાએ આપણું પ્રભુત્વ રહેલું. મિત્રો અને આ એક જ ક્ષેત્ર એવું છે મિત્રો, જયારે આપણે દીકરા દીકરીઓ સગાઈની વાત કરીએ છીએ કે ક્યારેક સામાજિક પ્રસંગની વાત કરીએ છીએ મિત્રો, ત્યારે પાટીદાર સમાજમાં આપણે પેટા જ્ઞાતિ હંમેશા પૂછીએ છીએ, પણ આ એક જ ક્ષેત્ર એવું છે સમાજ માટે કે જયારે આપણે બિઝનેસ કરીએ છીએ ત્યારે સામેવાળા પટેલના કોઈ પૂછતા નથી તું કે કઈ બોલો છો, પાટીદાર છે ને બિઝનેસ કરો. મિત્રો આ એક જ પ્લેટફોર્મ એવું છે કે જ્યાં સમગ્ર પાટીદાર સમાજ એક થઈ શકશે અને આના માટે આ પ્રયત્નો જે કર્યા છે અને મથુરભાઈ જે કહ્યું કે આ વલોણું કર્યું તો અમારી માખણ શું નીકળશે. મથુરભાઈ નાના બે દાખલા આપું કે 1995માં અમારે એક હાઈકોર્ટમાં મેટર થઈ કેમિકલ ઉદ્યોગો માટે કે ભાઈ બધા કોમન ઇન્ડોર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ફેક્ટરી બંધ કરી. અમારા લખવામાં એ વખતે 500 યુનિટ હતા નાનાથી મોટા સાથે, ત્યારે અમારો પહેલો સીટી 50 કરોડનો કરવાનો આવ્યો. કોઈની પાસે પૈસા કેવી રીતે ભેગા કરવા, કોઈ કહેવા પ્રશ્ન હતો, ત્યારે અમે બધા 8-10 મિત્રો ભેગા થયા અને અમે નક્કી કર્યું, અમને જે કહ્યું ને 0.25%, અમે એવું નક્કી કર્યું કે નાનો મોટો જવા દો, આપણે છેલ્લા 94-95-96-97 ત્રણ વસ્તુ જેનું જે ટર્ન ઓવર છે એનું એવરેજ કાઢીને 1% દરેકે આપો. રોહિત કાકા પણ એ વખતે 3 વર્ષનો વટવાય ગયો, 20 વર્ષ પહેલાનું કહું કે લગભગ 6,500 કરોડનું અમારા એ 400-500 ફેક્ટરીનું ટર્ન ઓવર લીધું અને અમારા 50 કરોડની જરૂર હતી ને અમે 65 કરોડ રૂપિયા ભેગા થઈ ગયા. એટલે મિત્રો જે મધુરભાઈ બહુ મને એમનો વિચાર ગમ્યો કે આપણા પ્રોફિટ ના કરે, અમારા સરકારે કાયદો કર્યો કે મોટી કંપનીઓ માટે કે 2% CSR કમ્પલસરી થઈ ગયો, તો પાટીદાર સમાજના જો 10,000 ઉદ્યોગકારો એમની વાત સાથે હું મધુરભાઈ 100% સહમત છું અને આને આપણે આગળ વધારીશું કે 0.25% પ્રોફિટના જો સમાજમાં આપે તો એમની તદ્દન વાત સાચી છે કે 500 કરોડ દર વર્ષે આપણે એકઠા કરી શકીએ. અને આપણો જે વિચાર મૂક્યો છે જે આપણે સમાજને સક્ષમ આર્થિક રીતે કરવો છે એ મિત્રો થઈ શકે. બીજું મિત્રો, અમે લોકો જયારે 1978માં હું કે પટેલ, નટુભાઈ, બિપિન કાકા, જયંતિભાઈ અને અમારે ત્યારે વટવામાં કાકા ખાલી 10 કારખાના હતા, કેમિકલના અમારા 5 અને 8-10. ત્યાં અમે લોકો ધીરે ધીરે થોડા થોડા મોટા થતા ગયા, અમારી પાસે થોડા લીડરશીપના ગુણો આવ્યા અને મેં નક્કી કર્યું કે આપણે સમાજના છોકરાઓને અમે લાવ્યા નોકરીને રાખી અને એમને કારખાના બીજા કેમ કરવા. આપણે એક જ વાક્ય જે કર
કર હું બેઠો છું બસ આ એક જ વાક્ય પાટીદારના દીકરાને કહીએ બેટા કર ઘુસકો મારું બેઠો નથી પાડવા દો આ અમે આજે વર્ષમાં 1500 કારખાનામાં 800 કારખાના પર પાટીદારના દીકરા હોય છે એક જ હોવા છે સંગઠિત અમે ઉભું કર્યું અહીંયા સચિનના મારા કેટલાક મિત્રો છો પાંડેસ નથી કેટલાક બધા ઘણા બધા આવ્યા છે કાર્યક્રમ વાત નથી એ લોકો પણ આજે કઈ પણ પ્રશ્ન હોય તો અમે સાથે સરકારને સક્ષમ અવાજ મિત્રો રજૂ કરી શકીએ છીએ તો પાટીદાર સમાજ બધી રીતે સક્ષમ તમે ઘણું બધું કહ્યું કે આપણે આઈએસ બનાવી આઈપીએસ બનાવીએ બધું બનાવી શકીએ છીએ મિત્રો 100% થશે પણ સૌથી અગત્યનો મિત્રો એ છે કે જયારે જો પોલિટિકલ રાજકીય આપણે સક્ષમ નહીં હોઈએ તો તમે ગમે એટલા દીકરા દીકરીને આઈએસ કે આઈપીએસ બનાવશો તો એમનું પોસ્ટિંગ ચૂંટાયેલા પ્રતિનિધિઓના હાથમાં છે ત્યાં જો પાટીદારના દીકરા નહીં બેઠા હોય મિત્રો તો એ આપણી છોકરાઓને આઈપીએસ કે આઈએસ બનાવશો તો જો બીજી કોમના હશે ને તો એ પાટીદારના આઈએસ છે ને એને ક્યાંક રમત ગમત ખાતાનો સેક્રેટરી બનાવશે તો ક્યાંક બીજો બનાવશે અને પેલા આઈપીએસ છે ને ક્લિનિક કોલેજ પહોંચશે એટલે મિત્રો ખાસ આજે આપને કહેવું છે કે પાટીદાર સમાજ ઘણું બધું આપણે ઓછું કાઢી દરેક ક્ષેત્રમાં પણ રાજકીય ક્ષેત્રમાં એકતા બતાવી અને જો રાજકીય ક્ષેત્રે આપણે આપણા મજબૂત પ્રતિનિધિઓ નહીં મૂકીએ તો આગામી સમયમાં આપણા માટે સારા દિવસો નહીં આવે એ મને ચોક્કસ મિત્રો દેખાઈ રહ્યું છે એટલે સમાજ ને ઔદ્યોગિક વિકાસ શૈક્ષણિક વિકાસ બધાની સાથે રાજકીય પણ આપણી સક્ષમતા મિત્રો હોવી જોઈએ અને ના કહેવું છે પણ કહું છું કે 2 મહિના પછી ઇલેક્શન છે તો આપણે એકતા બતાવી મિત્રો અને આપણી આપણી તાકાત પાટીદાર સમાજની તાકાત તો કાકા બતાવી જ પડશે તો કોઈ પણ પક્ષ હશે તો જ આપણું એ કિંમત કરશે એ બસ અમે પાટી ગયો છે મિત્રો આવશો તો મિત્રો જે કહ્યું ઘણું બધું આમાંથી મિત્રો શીખવાનું મળશે સારા વક્તાઓ ભાઈથી સાંભળવાનું મળશે સારા ઉદ્યોગકારોને મળવાનું થશે આ પ્લેટફોર્મ પર સૌથી મોટો ફાયદો મિત્રો જો થતો હોય ને તો અમે લોકો જેમ આપણે પેલા શીખ્યાઓજી આપણે ક્લબો બનાવતા હતા કેમ બનાવતા હતા કે 7 પડે 3 પડીએ કલાક ક્લબમાં જઈએ એટલે વિવિધ પ્રકારના ક્લબમાં ઉદ્યોગપતિઓ મળે એમની સાથે ધંધાનો આપણે કરી બિઝનેસ થતો હતો તો આ સમિટમાં આપણે આ જ કરવાનું છે આપણે જાણતા નથી આજે તમે જુઓ કે કન્સ્ટ્રક્શન રિયલ એસ્ટેટમાં 65% પાટીદારનો હિસ્સો કરો ગુજરાતમાં બધું 75% હવે તમે સિરામિક ઉદ્યોગ જુઓ તો એમાં તો 95% પાટીદારો છે હવે સિરામિક ઉદ્યોગ મોરબી વાળા વિશ્વમાં એમનો માલ એક્સપોર્ટ કરે છે જો આપ 75% રિયલ એસ્ટેટ વાળા આ સિરામિક વાળા જોડે આ બનાવી જે મળે એકબીજાને ઓળખે તો એમનો બિઝનેસ અહીંયા નહીં જ જાય મિત્રો એમને બહારથી ઇમ્પોર્ટ ના કરવું પડે આપણે એક્સપોર્ટ કરીએ છીએ આપણે બહારથી મંગાવીએ તો આ સૌથી મોટો ફાયદો મિત્રો આ છે અમે આપણા સીતાપુરમાં રોહિત કાકા મિટિંગ કરી લગભગ 350 પટેલો ત્યાં એક જ પ્લેટફોર્મ નીચે ભેગા થયા ત્યારે અમને લગભગ આપણે નવી લાગી કે કેટલા એ દિવસ એવા મળ્યા રોહિત કાકા બિપિન તું અહીંયા છું એટલે કે હું તો 20 વર્ષથી શિકાગોમાં છું તો મહેશ કે હું 22 વર્ષથી છું આજે આપણે મળ્યા મિત્રો આપણે આજે મળ્યા આ ધન્ય જે ગતિ વિજ્ઞાન આ સમિટ રાખ્યું તો આપણે અહીંયા મળ્યા સી આ મોટા મોટા મિત્રો ફાયદો છે અને એટલા માટે આ સમિટનો પુષ્કળ મિત્રો આપ લાભ લેજો આપણે અમદાવાદ એક સેન્ટર એક મધ્ય છે સમગ્ર વિશ્વમાંથી અમને અત્યારે કાકા એટલા બધા પ્રતિભાવ મળ્યા છે કે લંડનથી પણ લોકો આવવા તૈયાર છે અને હું મારા ચરોતરના પટેલોની વાત કરું કે નોર્મલી ચરોતરના પટેલો છે ને એ આ બધાથી થોડા દૂર રહે પણ આ સમિટમાં અમે એક મિટિંગ ખાલી અમદાવાદમાં કરીને તો તે દિવસે 120 ચરોતરના પાટીદારો આવ્યા અને હવે આણંદ અમે 10 દિવસ પછી એ લોકો સામેથી કર્યું કે કાકા આણંદ આવો અમે 550 પટેલો આણંદમાં ભેગા થઈએ પણ અમારે આમાં જોડાવવું છે એટલે આ એક જ પ્લેટફોર્મ નીચે સમગ્ર પાટીદાર વિશ્વનો એક થાય અને એક જગ્યાએ જો ભેગો થાય તો મિત્રો અમારી ઘણું બધું મધુરભાઈની ભાષામાં કહું ને કે વલણ કરી છે તો બહુ માખણ મિત્રો નીકળશે
મારી ભક્તિબેનજી ને અમારા એક મથુરભાઈ, અમે ઉત્તર ગુજરાત પટેલ કાકા, અમારી ભાષા સીધી હોય, અમની અલંકારિક હોય, ભાષામાં ફરક પડે, અમે ઘટી ભાઈ બોલે, અમે ઘટી ભાઈ બોલે, પછી વારો વારો આવે ને, એટલે બધું મીઠાઈ ખાતા પછી દાળ ભાત છે એવું લાગે. ઘટી ભાઈ અલંકારિક, અમને અલંકારિક આવે, અમે સીધી ભાષા બોલીએ. એટલે મિત્રો માફ કરજો, મને બી અલંકાર હું અપાડે, હું બી મિત્રો મારા ફાધર કદાચ ગુજરાત ચેમ્બરના ઇતિહાસમાં પ્રથમ વ્યક્તિ એવો હોય કે જે મારા ફાધર ખેડૂત હતા અને હું ચેમ્બરનો પ્રમુખ થયો. બાકી પટેલો આ થયા, પણ આટલા પ્રમુખોના પિતાશ્રીઓ ત્યાં વિચ્છેદન હોય ત્યાં કમિશનર હતા. હું સૌથી પહેલો પટેલ એવો થયો કે મારા પિતાશ્રી બીજું ધોરણ ભણેલા ખેડૂત હતા, છતાં આપણે ત્યાં મિત્રો પહોંચ્યા. આપણામાં એક ધગજ હતી, કામ કરવાની શક્તિ હતી, સાથે લઈને ચાલવાની તાકાત હતી. અને એટલા માટે ગઢજીભાઈ અને નકુભાઈ જયારે મને આ સમિટ માટે ઘરે મળવાયા કે કાકા તમે આની અધ્યક્ષતા લેશો, મેં કાતો મારો ભાવતો વિશે હું ચોક્કસ થઈ અને આપની જોડે આ છ મહિના તમને આપ્યા. અને મેં કહ્યું ને કે દીકરાઓને ધંધો સોંપ્યો છે એટલે આપણે આપણને ગમે છે, અને બિઝનેસ નું હોય તો અમને અડધી રાત્રે પણ કોઈ ફોન કરે કાકા પ્રોબ્લેમ છે. ચંદ ભાઈ આવ્યો એ જીવન સમર્પિત કરેલું છે. ઘણા બધા મિત્રો વર્ષોથી છેલ્લા લગભગ દસેક વર્ષથી તો આ સેવાઓ કરીએ છીએ, પણ હવે આજે જ્યાં સુધી ભગવાન અહીં રાખશે, તાકાત આપશે ભાવોમાં, ત્યાં સુધી પાટીદાર સમાજની સેવા કરી જાય એ ધન્યવાદ. છતાં યુવા તેજસ્વીની સંગઠનના કન્વીનર છે જાગૃતિભાઈ પટેલ, એ આપણે સમાજની એક પ્રતિભા છે, વિશેષતા. મેં કીધું પીબીએન ગ્રુપ આપણે બહુ ઝાઝા દોડાવ્યા નતા ધંધો ખોટી ના, એટલે પીબીએન નો જે કેપ્ટન છે ને એ બધા કેપ્ટન જ છે, પણ એક સિંહ સિંહના ટોળા નો એક કેપ્ટન આવ્યો સિંહલો ભાઈ રવિ વરમોરા અહીંયા આવે, એ આપના દર્શન કરવા માંગે છે. રવિ વરમોરા પીબીએન નો સિંહલો છે આપણો, ધન્યવાદ. અને કર્ણાવતી ક્લબ માં કાકાએ કીધું ને સમસ્ત પાટીદાર સાહેબની ડિઝાઇન બને એટલે કર્ણાવતી ક્લબ અને રાજપૂત ક્લબ એ જે આખા પાછી કે બીજી આગુ પાછું હતું વહીવટી તંત્ર સાહેબ બધું મોટું આકાર મારી ગયું. સમસ્ત પાટીદાર લઈને આવી, સમસ્ત પાટીદારની એકતાની ડિઝાઇન બની સાહેબ એટલા માટે નગરી નો થાય. બહેનો મને વિનંતી છે, સરદાર ધામ યુવા તેજસ્વીની બહેનો આવ્યા છે, એમની એક મિનિટ આવ્યો હતો ફોટો સેશન જલ્દી આવો, તમારે વાત નહીં લગાવવાની, આ છે ટાઈમ ની બધી બોલવા વિકાસલક્ષી ટાઈમ છે. બીજી એક વાત કે સ્ટોર બાંધવા માટે અમે કોઈ બિઝનેસ નથી કરતા, પણ છતાં એક સ્ટોર અમે બહેનો બાંધાવ્યો છે, કારણ કે શંકર કાકાએ બહેનો માટે 20% ડિસ્કાઉન્ટ સ્ટોરની કિંમત રાખી છે. તો સુરત માંથી પણ મહિલા ઉદ્યોગપતિ આ બિઝનેસ સમિટ માં જોડાયેલી અમારી નમ્ર વિનંતી છે. મારી સાથે અનિતાબેન પટેલ જે ઉમિયા કેરિયર યુસીડીસી ના એક કોઓર્ડિનેટર પણ છે, ઉમિયા પટેલ એ પણ ખૂબ સારા કાર્યકર્તા છે. ટેક્સ કન્સલ્ટન્સીની ઓફિસ સંભાળે છે વીણાબેન પટેલ, નેનાબેન પટેલ કે જેઓ અમારા સરદાર ધામ એવા તેજસ્વીના સહ કન્વીનર છે, અને સાથે છે ડીસાથી પધાર્યા છે કાર્યકર્તા છેલ્લા જોસનાબેન પટેલ, અને ખૂબ સારા કાર્યકર્તા. ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌએ અમારો સન્માન કર્યું. જેમ જાગૃતિબેને કીધું કે હું યુસીડીસી મતલબ ઉમિયા કેરિયર ડેવલપમેન્ટ કાઉન્સિલ, જે ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા અને સરદાર બંનેના સાનિધ્યમાં ચાલતી આ એક સંસ્થા છે, જે જીપીએસસી અને યુપીએસસી ના કોચિંગ ક્લાસ ચલાવી રહી છે. તમને જાણીને બહુ નવાઈ લાગશે કે જયારે સરદાર ધામે ઉમિયા કેરિયર ડેવલપમેન્ટ કાઉન્સિલ સાથે જયારે એમઓયુ કર્યું, એના પછી આપણી જે સંસ્થા છે એ સંસ્થાને ખૂબ જ સારો એવો વેગ મળ્યો, અને આજે એનું રિઝલ્ટ આપણે જોઈ શક્યા છે. છેલ્લા 10 વર્ષથી સંસ્થા ચાલે છે, પણ ઘરજીભાઈનો પણ પૂરો સપોર્ટ આ સંસ્થાને રહ્યો છે. સતત ને સતત એમનું માર્ગદર્શન, ઝાલાવાડિયા સરનું માર્ગદર્શન, જેટલા પણ સ્ટુડન્ટ લાઇબ્રેરીમાં બેસતા હોય ગમે ત્યારે એમને સમય મળે એ સ્ટુડન્ટ સાથે પર્સનલી ચર્ચા વિચારણા કરવા માટે આવતા હોય છે. સ્ટુડન્ટને શું જોઈએ છે
પર્સનલી ઇન્ટરેસ્ટ લઈને એ લોકો પૂછતા હોય છે અને સ્ટુડન્ટ પણ બેધડક એમની જે પણ માંગણી હોય એ કરતા હોય છે કે સર અમને આ બુક જોઈશે, બુકની ડિમાન્ડ કરે તો બુક અવેલેબલ કરી આપવામાં આવે, એમને જે પણ વસ્તુની માંગણી હોય એ તત્પર એમને પૂરી કરી આપવામાં આવતી હોય છે અને એના લીધે આજે આપણી સંસ્થા જીપીએસસી માં 265 માંથી 85 પાટીદારના સ્ટુડન્ટ પાસ આઉટ કરી ચૂકી છે અને ક્લાસ 1 માં એ લોકો જોબ પર જોઈન થઈ ચૂક્યા છે. સાથે સાથે યુપીએસસી માં પણ આ વર્ષે આપણે 3 આઈએએસ અધિકારી બનાવી ચૂક્યા છીએ અને આગળ વધુ ને વધુ સારું આપણને રિઝલ્ટ મળતું રહેશે તેવી અભ્યર્થના. થેન્ક યુ અનિતાબેન. સાથે સાથે બેનો ઘણા બધી સેવાકીય પ્રવૃત્તિ અને હમણાં બાદશાહ સુકન્યા બોર્ડ અર્પણ સમારોહનું કામ પણ આ બેનોએ ખૂબ બખૂબીથી અમારી સાથે નિભાવ્યું છે અને હવે શ્રી અનુભાઈ તેજાણીને વિનંતી કરીશ કે તેઓ જીપીબીએસ માટે ઉપયોગી સૂચનો કરશે. અચ્છા, તો ત્યાં સુધી શ્રી કેશુભાઈ ગોટીને વિનંતી કરીશ કે શુભકામના પાઠવવા માટે. શ્રી કેશુભાઈ ગોટી. શ્રી અનુભાઈ જાજા કરીને રામ રામ. શંકર કાકા એ કીધું કે આપણે મીઠાઈ ખાતા પછી દાળ ભાત ખાતા હોય એવું લાગે તો એ બોલતા હોય તો હું બોલું તો શું લાગે? સારું બોલો. આઈસ્ક્રીમ. અત્યાર સુધી આપણે મૂળભૂત તો આપણે બધા ખેડૂતો ગામડેથી ઓછી ખેતીને પાકી ખેતીના હિસાબે આપણે શહેર તરફ પ્રયાણ કર્યું. આપણે ખોટા સુધથી મહેનતથી સુધબૂધથી આપણે ખૂબ પ્રગતિ કરી અને અત્યાર સુધી આપણે શિક્ષણ ક્ષેત્રે મેડિકલ ક્ષેત્રે આયોજન કર્યા, બેટી બચાવવાના આયોજન કર્યા, પાણી બચાવવાના આયોજન કર્યા. આ બધી જરૂરિયાત આપણી બેઝિક જરૂરિયાતો હતી પણ આજે આ ગ્લોબલ પડદાર બિઝનેસ સમિટ એટલે વિશ્વકક્ષાનું આયોજન છે અને આપણા સૌ પડદર ભાઈઓ માટે સારામાં સારો વિકાસ થાય, વધારે વધારે વિકાસ થાય એ માટેનું ભવ્ય આયોજન છે, ખૂબ ઊંચો વિચાર છે. ખરેખર ગજીભાઈ ખૂબ જહેમત ઉઠાવે છે અને આપણે જોયું એનું આયોજન ખાલી ભેગા થવાનું ને જમવાનું જમીને જુદા પડવાનું નથી પણ એને ખૂબ ઊંડું અભ્યાસ કરીને ખૂબ ભવ્ય આયોજન કર્યું છે. તો આપણે આ આયોજનમાં આયોજન વધારે વધારે સક્સેસફુલ થાય એ માટે આપણે સૌએ ખૂબ યોગદાન તન મન ધનથી આપવાનું છે અને સમય આપવાનો છે. 3-3 દિવસ વધારે વધારે સંખ્યામાં આપણે સુરતથી અને ગામડાઓથી અલપડમાં બધા ભાઈઓ જઈ શકે એવું આપણે આયોજન કરવાનું છે અને એ રીતે આપણે સહકાર અને સહયોગ આપવાનો છે. સરદાર ધામનું જયારે આયોજન થયું શરૂઆતમાં ત્યારે આપણે થોડી ઇમેજ એવી હતી કે આમાં આર્થિક રીતે વધારે બધા લોકો સુરતથી યોગદાન આપે છે, અમદાવાદવાળા યોગદાન નહીં આપે કારણ કે અમદાવાદવાળી ઇમેજ જ પહેલાથી શરૂઆત એવી હતી અમારા સુરત માટે સુરતના લોકો. પણ હવે એ અમદાવાદ બદલાયું છે, જે મૂળભૂત જૂનું અમદાવાદ હતું ને એ અમદાવાદ બહાર નવું ડેવલપ થયું છે, આખી અમદાવાદની ઇમેજ બદલાઈ છે. અહીંયા જે સુરતીય ગજીભાઈ સાહેબ ટીમમાં આવ્યા છે એ આ નટુકાકા મેઘપુરીના ખૂબ મોટો એનું ઇન્ડસ્ટ્રી છે, એક્સપોર્ટ છે, 2000 કરોડનું વાર્ષિક એક્સપોર્ટ છે. આવી આવી વ્યક્તિઓ શંકર કાકા છે, આ બધા જે ટીમમાં વ્યક્તિઓ છે ને બહુ મોટી વ્યક્તિઓ છે અને એમનો આર્થિક યોગદાન તો છે પણ એમના સમય પણ આપે છે. આપણે અહીંયા સુરતમાં જે ભવ્ય બધા આયોજન થાય છે એમાં લોકોની જે ભાવનાઓ અને જે એમની ઈચ્છાઓ અને જે આપણે ઉદારતા હોય છે એવી જ ઉદારતા આ લોકોમાં આપણે જોવા મળે છે અને એમની પણ ભાવના એવી છે કે આપણા સમાજનો કોઈ પણ માણસ નાનામાં નાનો માણસ એ પાછળ ન રહી જાય અને આપણી સાથે રહે એવી સૌની ભાવના છે એવું મને આજે દેખાયું છે અને આ લોકોની પણ મહેનત એવી છે. તો આપણે વધારે વધારે સૌ સારી રીતે સહકાર રાખીએ અને આપણે આ સમિટ આપણે ખૂબ સક્સેસફુલ થાય એવી શુભેચ્છા અને સૌને જય હિંદ જય સર. ખૂબ ખૂબ ધન્યવાદ અનુભવ તેજાણી. હવે શ્રી કેશુભાઈ ગોટીને વિનંતી કરીશ આશીર્વચન આપવા માટે, જીપીપીએસ માટે ઉપયોગી કઈ સૂચન હોય તે પણ કહેવા વિનંતી. અને લગભગ 10 મિનિટમાં આપણે આ કાર્યક્રમને હવે આટોપવાના છીએ. આપની ધીરજને સલામ. ખાસ
મથુરભાઈ ઘણી વખત વાત કરે છે કે આપણે સમાજના આગેવાનોની એક મીટિંગ કરી છે ને એકતા માટે, એટલે મને હવે એવું નહીં લાગતું કે મીટિંગની જરૂર હોય. મીટિંગ થઈ ગઈ અને મારી તો ખાસ એક ટૂંકમાં રિક્વેસ્ટ છે, કોઈ પણ કાર્યક્રમ કોઈ પણ કામ બધાને ગમે જ નહીં, કારણ કે ભગવાને બધાના સ્વભાવ નેચર અલગ અલગ આવ્યા છે. એટલે રિક્વેસ્ટ તો એટલી જ છે કે ધનપતિઓને અને સમાજના લીડર, કારણ કે દરેકને દરેક કામ ગમતું હતું નથી, પણ આ એક એવો અવસર પાટીદારને આંગણે આવ્યો છે કે આને પોતાનું માન સન્માન અહમ ઈર્ષ્યા મૂકી અને ન ગમતું હોય તો કઈ નહીં પણ પોઝિટિવ રહેવું, અને આનાથી બીજો એકતાનો સમાજનો બીજો કયો પર્વ હોય શકે નહીં. આ પવિત્ર પર્વ છે, ત્રિવેણી સંગમ છે. એટલે આ મેં ધનપતિઓ અને આગેવાનો એટલે કીધું, સારું કરે તો એ કરે સમાજનું અને ખરાબ કરે તો એ જ કરે. એટલે આ બે પાસાઓને ખાસ મારી નમ્ર વિનંતી છે કે તમે ખૂબ સમાજને આપો છો, ખૂબ સમાજ માટે તમે ફેર્યું છે, તમને દંડવત કરીએ તો ઓછું છે, પણ ઈર્ષ્યા રાગ દ્વેષ અને અહંથી રહી અને જે કામ ઉપાડ્યું છે એને બને એટલો સહકાર આપો, આટલી જ રિક્વેસ્ટ છે. બાકી તો આ કામને જે મધુરભાઈ કીધું, ગોવિંદ કાકાએ કીધું, કાકાભાઈ મીઠુભાઈ આપણે શંકર કાકાએ કીધું, જે કોઈ વક્તા હોય કીધું, એ વાત સૌ જે કહેવા વાળા છે એનું પાલન કરે અને સાંભળવા વાળા એને અમલમાં મૂકે, આટલી જ વાત કરે અને મારી વાત પૂરી કરી શકાય એવી જય ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ. ટૂંકમાં પણ ખૂબ મોટી ને ઊંચી વાત શ્રી કેશુભાઈ ભોટી આપણી વચ્ચે મૂકી ગયા છે. અને 100 IAS ઓફિસર અને ક્લાસ 1-2 ઓફિસર આપવાના છે, એના માટે સરદાર ધામ અને કેળવણી ધામ બંને MOU કરી અને એવી સંસ્થા સ્થાપવાનું નક્કી કર્યું કે જે સ્પીપા અત્યાર સુધી ગુજરાતમાં જેટલા IAS અધિકારીઓ આપ્યા છે એમાંથી 98% સ્પીપા એટલે સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ એડમિનિસ્ટ્રેશન, એ સ્પીપા નામની જે સંસ્થા છે એમણે આ બધા IAS ઓફિસરો આપ્યા છે. આ સંસ્થાનું ક્વોલિટી કેવી છે, એમનું આમાં પ્રદાન કેવું છે એનો આપણે અભ્યાસ કર્યો અને સ્પીપામાં જેવી ફેકલ્ટી લાવે, જેવી એમની લાઇબ્રેરી હોય, જેવું એનું એન્વાયરમેન્ટ હોય, એવી એક સ્પીપા કક્ષાની સંસ્થા નિકોલ અમદાવાદમાં આપણે કેળવણી ધામમાં એની સ્થાપના કરી. એમની એર કન્ડિશન લાઇબ્રેરી, એમનું સરસ મજાનું પુસ્તકાલય, વાંચનાલય અને ઈ લાઇબ્રેરી અને એમના અદ્યતન ક્લાસીસ, આ બધું આપણે શરૂ કરી અને ફેકલ્ટી જે સ્પીપામાં હોય તેવી આપણે ફેકલ્ટી લાવી, અમને એની શરૂઆત કરી. પહેલે વર્ષે આપણે આખા ગુજરાતમાં જાહેરાત આપી, 50 વિદ્યાર્થી ભાઈ બહેન સિલેક્ટ કર્યા અને એમાંથી UPSC નું પરિણામ આવ્યું તો પ્રિલિમમાં 8 વિદ્યાર્થીઓ પહેલે જ વર્ષે UPSC એટલે IAS IPS ની પ્રિલિમમાં પાસ થયા અને ફાઇનલની તૈયારી અત્યારે કેળવણી ધામમાં રહી અને કરી રહ્યા છે. બીજું જે આ વર્ષે આ સેન્ટરમાંથી GPSC પરિણામ આવ્યું, એમાં 9 ક્લાસ 1-2 ઓફિસર સિલેક્ટ થઈ અને સર્વિસમાં જોઈન થયા છે. પછી જે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની ક્લાસ 1-2 ની જે પરીક્ષા લેવાની પ્રિલિમ, એમાં 116 વિદ્યાર્થી ભાઈઓ બહેનો પાસ થયા છે અને એ લોકો ફાઇનલની આ 17 તારીખે ફાઇનલની એક્ઝામ આપશે GPSC. આ પહેલે જ વર્ષે જો આવું કોઈ રિઝલ્ટ આપણે લાવી શક્યા હોય તો આપણે સ્પીપાને સારામાં સારી ક્વોલિટીને અનુસરીએ છીએ એટલે એનું પરિણામ છે. આપણે એમ વિચાર્યું કે ગ્રેજ્યુએટ થયા પછી આ તાલીમ આપીએ
અને આટલું પરિણામ આવે તો 10 ધોરણ પછીથી એ લોકોને જો આપણે ફાઉન્ડેશન કોર્સ વીકેન્ડ કોર્સ શરૂ કરીએ તો 10 ધોરણથી ગ્રેજ્યુએટ સુધીમાં એ આઈએએસ આઈપીએસ યુપીએસસી એની સરસ તાલીમ લઈ શકે એના માટે આપણે શરૂઆત કરી 180 વિદ્યાર્થીઓ અને 120 દીકરીઓ સિલેક્ટ કરી અને આપણે એમને આ ફાઉન્ડેશન બેઝમાં ટ્રેનિંગ આપવાનું ચાલુ કર્યું. આમ અત્યારે જે આપણી આવતી 17 તારીખે યુપીએસસીની ફાઇનલ એક્ઝામમાં આ સેન્ટરમાંથી 189 દીકરા દીકરીઓ જીપીએસસીની ફાઇનલની પરીક્ષા આપશે એ તૈયારી કરી રહ્યા છે. બીજું, આપણે 80 છોકરાઓને પીઆઈની ટ્રેનિંગ આપી રહ્યા છીએ, એમાં 8 દીકરીઓ પણ છે. તો પીઆઈની ટ્રેનિંગ આપીએ છીએ, પીએસઆઈની ટ્રેનિંગ આપી, એમાંથી 8 દીકરા દીકરીઓ સિલેક્ટ થઈને નોકરીમાં લાગી. અત્યાર સુધીમાં આ સેન્ટરમાં નાયબ મામલતદાર, સેક્શન ઓફિસર એવી બધી પોસ્ટોમાં 73 ભાઈ બહેનો સરકારી નોકરીમાં લાગી ગયા. આમ એક સેન્ટરને આપણે રોલ મોડેલ બનાવી અને આપણે ઉમિયાધામ સાથે આ બેને કર્યું એમ એમઓયુ કરી અને ત્યાં પણ એક સેન્ટર ચલાવીએ. બીજું, આપણે એમઓયુ મહેસાણા યુસીડીસી સાથે કર્યું અને ત્રીજું ભાવનગર સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સાથે એમઓયુ કરી ત્યાં પણ આખા ગુજરાતમાં છાપામાં જાહેરાત આપીને સેન્ટર ચાલુ કરીએ છીએ. આવતીકાલે એનું 11 વાગે ક્લાસીસ શરૂ થશે અને 5 વાગે એનું વિધિવત ઉદઘાટન છે. આમાં પણ કલેક્ટર હર્ષદભાઈ પટેલ પણ આવવાના છે, એના હસ્તે ઉદઘાટન થશે. આમાં પણ આવતીકાલે અમદાવાદથી જે સ્ટીપાની ફેકલ્ટી છે એ ભાવનગર સ્પેશિયલ ક્લાસ લેવા આવશે. આમ આપણે દિલ્હીની જે ફેકલ્ટીઓ છે એને લાવવાનું પણ આયોજન કર્યું છે. એમાં લગભગ દિલ્હીથી જે 3-4 ફેકલ્ટીઓ લાવી આપણા વિદ્યાર્થીઓને પણ 2 દિવસ સુધી એ લોકોને આપે અને વિડીયો કોન્ફરન્સથી પણ ફી ભરીને દિલ્હીના ક્લાસીસ પણ આપણે આપણા વિદ્યાર્થીઓને શીખવાડીએ છીએ. આમ એક સેન્ટર તમે ક્વોલિટીથી કમિટમેન્ટથી જો ચલાવો તો પહેલે જ વર્ષે આવું રિઝલ્ટ મેળવ્યું. તો હજુ પણ સરદારધામની જયારે સમાજ સેતુ ભવન તૈયાર થશે ત્યારે હજારોની સંખ્યામાં યુપીએસસી જીપીએસસીમાં આપણા વિદ્યાર્થીઓ હશે અને આપણે જે કલ્પના કદાચ 100ની કરી છે કદાચ એનાથી પણ વધી જાય એવું અત્યારનું વાતાવરણ અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને સમાજ શ્રેષ્ઠીઓનું જે એમાં ઇન્વોલ્વમેન્ટ એ એક જ છે કે વિદ્યાર્થીઓ સેન્ટરમાં અને સંસ્થાના સંચાલકો 0 કક્ષામાં આ રીતે એમને કેન્દ્ર બિંદુમાં રાખી અને આપણે કામગીરી શરૂ કરી તો પહેલે વર્ષે આપણને આવું સરસ રિઝલ્ટ મળ્યું છે અને દરેક સેન્ટરોમાં આવું જ રિઝલ્ટ મળશે એવું લાગે છે. જય હિન્દ જય ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ. જેમને પણ જીપીપીએસ ને લગતા સૂચનો ઉપયોગી થવા માટેની વાત હોય અહીં આવીને રજૂ કરવા માટે વિનંતી. મેઘમણી પરિવારના શ્રી નટુ કાકાને કીધું પણ હા કાકા જરા કેડી વાઘાણી સુરત સમાજ સેવક. 3 દિવસનો આખું સમિટ છે એમાં મારા હિસાબે મિનિમમ 1.5 કલાક એક ટાઇટલ એવું આપવું જોઈએ કે અનટચફિલ્ડ વણખીડ્યું ક્ષેત્ર. એવા કેટલાય ક્ષેત્રો છે કે જ્યાં કે આપણે પટોળેની નજર જ પહોંચી ગઈ એવા ક્ષેત્રોને પસંદ કરીને એમાં જે સફળ ગયેલા લોકો છે એની વાત રજૂ કરવી જોઈએ જેથી કરીને નવા સાહસિકોને એમાંથી પ્રેરણા મળે. હું તમને એક દાખલો આપું કે વર્ષોથી આપણે બધા જાણીએ છીએ પટેલો કે સૌરાષ્ટ્ર છે એ લોખંડ ઉદ્યોગનું એક સેન્ટર કહેવાય. મોટા ભાગના ઉદ્યોગ એમાં ઓઇલ એન્જિન જ બનાવે, બહુ તો પંપ બનાવે, એમાંથી કોઈને અલગ વિચારીને થિંક ડિફરન્ટ અલગ રીતે વિચારો, જુદા એંગલથી વિચારો. તો એની અંદર દાખલો આપો કે લોખંડમાં છે જ બને છે તો
અંસાદભાઈ મોંગલિયાને અહીંયા ટેક્સટાઇલ મશીનરી બનાવવાનું સ્ટાર્ટ કર્યું, સક્સેસ બિઝનેસ. એમ નરેશભાઈ બેરિંગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું, સક્સેસ. વન ઓફ ધી ઇન્ડિયાના બેસ્ટ એનું બેરિંગનું પ્રોડક્શન છે. એમ થિંક ડિફરન્ટ. અલગ અલગ ક્ષેત્રો, એવા કેટલા ક્ષેત્રો નવા સમય સાથે વિકસી રહ્યા છે કે જ્યાં આજે મહત્વ સમાજના કોઈ સેક્ટરનું ધ્યાન નથી. કેમિકલ ને પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રી તો આવતા દિવસોમાં ખૂબ આગળ વધવાનો છે. એટલે એવા સેક્ટર પર જાય એવો એકાદો ચોક્કસ સમય આપવો. સૂચન માટે ખૂબ ખૂબ આભાર. અને આ વિષય માટે વઘાણી સાહેબ, અમે એવું વિચારી રહ્યા છીએ કે રાજકોટમાંથી જેને આપણા પાટીદારના પુત્ર છે અને જેને વિશ્વમાં આપણને નામના અપાયું છે એવા સુધોનના કાંતિભાઈ તંતીને આપણે ઇન્વાઇટ કરવા જઈ રહ્યા છીએ. એમને કન્ફર્મેશન આપી દીધું છે. બીજું તુલસીભાઈ તંતી અને બીજું બાલાજી વેફર, બાલાજી વેફર વાળાને પણ અમે બ્રાન્ડ કે બટાકાની ચીપ પાડીને ફૂડ પ્રોસેસિંગ એ આવતા 21મા જમાનાનો મોટા મોટો બિઝનેસ જે થવા જઈ રહ્યો છે, તો બ્રાન્ડિંગ એ શું કરી શકે છે એના માટે એમને પણ ઇન્વિટેશન આપ્યું છે. એટલે અમે એવી રીતે એક એક જગ્યાએથી શોધી રહ્યા છીએ માણસો. આપણા પાસે પણ કોઈ સજેશન હશે તો ચોક્કસ કહેશો. વોલ્ટેલિયા સાહેબનો પણ મને લાગે છે ટેક્સટાઇલમાં ખૂબ મોટું મશીનરીમાં નામ છે, તો એમનો પણ અમે કોન્ટેક્ટ કરીશું. થેન્ક યુ વેરી મચ. સોરી, હું મળ્યા મારું એ છે કે આપણી જે ગવર્મેન્ટની અત્યારે મુંદ્રાનો જે ચાલી રહી છે, આજે કોઈ પણ બિઝનેસ, કોઈ પણ ન્યુ ઇન્ટરપ્રિયર છે, બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તેને સૌથી પહેલા પૈસાની જરૂર પડે. તો પૈસા આજે મતલબમાં કંઈક એવો આપણા સમાજમાં એવી સંસ્થા ઉભી કરવી જોઈએ કે આપણા કોઈ પાટીદાર વ્યક્તિ છે, એને કંઈ નવો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે કે જેની પાસે ટેલેન્ટ છે પણ એની પાસે મની નથી હોતા, તો એ ટેલેન્ટનો ઉપયોગ કરી શકે. એટલા માટે સ્ટાર્ટિંગ થઈ ગઈ કે કંઈક નોમિનલ મતલબમાં કંઈક એવી સંસ્થા ઉભી કરી, એનાથી નોમિનલ વ્યાજથી એને આપણે આપી શકીએ, પૈસા આપી શકીએ અથવા પોતાને બિઝનેસ સ્ટાર્ટ કરી શકે. તો આવું કંઈક કરવું છે, મારો એક આઈડિયા છે. આપનું સૂચન બહુ સુંદર છે. આમાં અમે એવું વિચારી રહ્યા છીએ કે ભાઈ બિઝનેસ પાર્ટનર અમારે, ધારો કે કોઈ મોટી યુનિટ હોય અને તમારે એનું કઈક, તમે જે કહ્યું મારે કઈક નવું કરવું છે, તો આપણે એની જોડે આ માધ્યમથી એક મીટિંગ કરી કે એક આયોજન કરી, આવા જે સ્ટાર્ટઅપ છે અને એને જે મોટા ઉદ્યોગકારો જોડે એક લિંક અમે કરવા માટે જ આપણો મુખ્ય ઉદ્દેશ એ છે કે લિંક કરવું છે. કે આજે હું તમને કહું કે 2 દિવસ પહેલા જાપાનના વડાપ્રધાન આવ્યા અને એમણે જે પ્રોજેક્ટો આપ્યા ગુજરાતને, જે 15 મોટા ત્યાંના ઉદ્યોગપતિઓ આવ્યા અને જે મોટા ઉદ્યોગો આવી જાય, તો એની એન્સર ઇન્ડસ્ટ્રી એટલે અમે લગતી એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રી કેટલી બધી આવશે એ અમે એની પર સ્ટડી કરી રહ્યા છીએ અને એને આપણા સમાજ સાથે લિંક કરી અને એવા ઉદ્યોગકારો હોય તો આપણી પાસે એવા ઘણા બધા છે મોટા ઉદ્યોગપતિઓ કે તમને સપોર્ટ કરી તમને ઉભા કરે. સપોઝ અમે અત્યારે વટવા માંગણું એક આવું સંગઠન છે કે આપણા પાટીદાર સમાજમાં કોઈ દીકરો આવે અને એને કંઈક કરવું હોય તો અમે બધી પ્રકારની એને મદદ કરીએ છીએ. એને ફાઇનાન્શિયલી કરીએ, કદાચ એને 1 કરોડ 2 કરોડની મશીનરી જોઈતી હોય તો એને અમે લોકો અમારી ગેરંટી આપીએ કે તું આ અને કોઓપરેટિવ બેંકો વટવા માંગે જેટલી છે એમાં અમે તો પર્સનલ ગેરંટી આપીએ છીએ, ભાઈ 50 લાખ આપો અમારો દીકરો છે. એટલે આવું અમે વિચારીએ આપણે સ્ટાર્ટઅપ જે થાય. પૈસાદાર માણસોના છોકરાઓની, પૈસાદાર માણસોને બહુ ચિંતા હોય છે કારણ કે અમે તો મહેનત કરી બહુ કમાવા પ્રયત્ન કર્યો એટલે મહેનત બહુ કરી, પણ અમારા છોકરા છે ને એટલી મહેનત નથી કરતા, એટલે અમે પણ બધે દરેક પૈસાદાર ફેમિલી છે ને એક સ્ટોક પાર્ટનર શોધી રહ્યો છે જેની પાસે સારો વિચાર હોય, સારો ધંધો હોય અને ધંધા લઈને પ્લેટફોર્મ પર આવે અને એ પ્લેટફોર્મ પર આવે ને
તો અત્યારે જે મ્યુચ્યુઅલ ફંડોમાં 7-15% વ્યાજમાં જેની સ્યોરિટી નથી એવા કરોડો રૂપિયા પાટીદાર સમાજના પડેલા છે, તો તમારા જેવા સ્ટાર્ટઅપ ના કોઈ સારા વિચાર લઈને આવે ને એ માટે અત્યારે વીવી પટેલ નથી, એની પાસે બહુ મોટી સારી યોજના છે, એ આજે આવી નથી શક્યા, એ સોલરમાં બહુ મોટું કામ કરે છે, એટલે આવા વિચાર માટે કદાચ આ પ્લેટફોર્મમાં એનો બીવ રોપીશું, પણ આવતા 10 વર્ષમાં 5 જે પ્રોગ્રામ થવાના છે એમાં જે 10 જે ગજ્જીભાઈએ કહ્યું કે 1 લાખ નવા એન્ટરપ્રિનર ઉભા કરવાના છે, એ તમારા જેવા મિત્રોની મદદથી અને વિચારથી થવાના છે. થેન્ક યુ વેરી મચ. એનો એક સંમેલન અલગથી બોલાવવું છે કે એને પ્રેરણા મળે, અમુક જે ખૂણામાં જે હાવ નાના બાળકો કે કોલેજ કરે છે એને અમુક નોલેજ નથી કે આપણે આવી આવી પટેલ સમાજમાં એવી સહયોગ મળે છે, તો આખા સુરતની અંદર હું તેમ કોઈ મધુભાઈને આ કહેવાની જરૂર છે કે જે બાર ભણે છે અને કોલેજ જે કરે છે એ છોકરાનું સંમેલન આને આગેવાનો રાખે, ગોવિંદ કાકા છે મધુભાઈ છે, તો એને થોડું પ્રેરણા મળે, ભણી રહે પછી તમે મળજો અમને, તમારે જે પણ સહયોગ જોતો હોય એ મળી રહે. અમુક નથી કે આ અમુક અમુક વસ્તુ હાલે છે, તો એનું એક 10,000 કરોડ 5,000 સંમેલન અલગ થી એવા સોસાયટી વાઇઝ લોકોને નિમે બાર થી કોલેજ કરે છે એવા છોકરાની નોંધ બનાવે જયારે આપણે એક નવું કરવા જઈ રહ્યા છે ત્યારે એ ખાસ તમે ખાસ જોઈ છે જયારે ચાઇના કે બહાર જતા હોય વિદેશમાં આપણે કામ સિવાયની વાતમાં ઘણી વખત પડી જાય છે, પાટાની બહાર જતા રહે છે, જો આપણે ચોક્કસ કોઈ એક સિંગલ વસ્તુમાં સ્પેશિયાલિસ્ટ થશું અને જે ફોકસ થી આપણે વિઝન થી કામ કરશું તો 100% મને ખાતરી છે કે આપણો એક એક માણસ આગળ આવશે અને ખૂબ થી કળી. જયારે મેં જોયું છે વિદેશ વિદેશમાં શું છે કે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરતા હોય છે, જનરલી એ કોઈ એક વસ્તુ નથી હોતી, એક એક પાર્ટ અલગ અલગ બનાવતા હોય છે. આજે ઓર્ડર જયારે વર્ક પર આવે ત્યારે ખાલી ઓર્ડર આપતો કે આ તારીખે મને આટલા પીસ જોઈએ છે, તો દરેક જગ્યાએ એનો સપ્લાય છે, એક જ દિવસે એટલા બધા પાસ એક સમયે એક જગ્યા પર આવી જાય છે, અને લોકો કમિટેડ હોય કે આ તારીખે ડિલિવરી તમને આપી દઈશું કે આપી શકે છે. એટલે આપણે શું હોય કે આપણે ઓર્ડર આપી દીધો 15 દિવસ પહેલા ડિલિવરી લેવાની, પણ કામના સમયે ના બધું થી બોક્સમાં ના આવે, આપણે કમિટ નથી કરી શકતા. આપણે ફોરેન આજે આપણે ઓર્ડર નથી લઈ શકતા, આપણે ફોરેનના બહાર એટલે આપણે ત્યાં નથી આવતા. જો આ બાબતે એક ટોટલ કોઈ પણ એક પ્રોડક્ટ હોય જયારે તો મારું ટીચર પણ ભેગો છે, તો એક દરેક વસ્તુ બનાવવી શક્ય નથી, એટલે આપણે ચાઇનાથી મંગાવવું પડે, પણ જો એનો કેટલા પાર્ટસ આવે છે એ રીતે કોઈ પણ એક ઓર્ડરમાં કેટલા પાર્ટસ આવશે એ બધામાં કોણ કોણ સ્પેશિયાલિસ્ટ છે એટલે એ ડિપાર્ટમેન્ટ સોંપવામાં આવે, અને જો એ બધાનું સંકલન કરી જો કોઈ વસ્તુ કરવામાં આવે તો 100% આપણે એક એક વસ્તુ પકડી એમાં જો સ્પેશિયાલિસ્ટ થાય પછી બીજી વસ્તુમાં જવું, પછી એના પછી ત્રીજી પ્રોડક્ટમાં જવું, જે રીતે ગવર્નમેન્ટે ઉજાલા બંધ કરાવ્યા ચાઇનું, એ રીતે કોઈ પણ એક એક પ્રોડક્ટ એ ચાઇનાથી આવે છે, દેશભક્તિ પણ થશે આપણો ધંધો થશે, જે રીતે આપણે ચાઇનાથી લાવીએ છીએ એ રીતે વિશ્વના લોકો આપણે ત્યાં લેવા આવશે. આ દિશામાં વિચારીશું તો ચોક્કસ થાય. થેન્ક યુ. સર્વાંગી વિકાસ એટલે જનરલ નોલેજ એને લક્ષ્ય કઈ રીતે એનામાં લક્ષ્ય પેદા થાય બહુ નહીં ફાવે મારી રીતે વાત, એના માટે અમારો ફર્સ્ટ પ્રાયોરિટી એ જ હતી. અમે 10 જાતના અલગ અલગ કાર્યક્રમ કરતા એમાં દર પ્રવચનમાં અમે એમ કહેતો કોઈ પણ ભલપુર તાલુકામાં સારામાં સારો પ્રોગ્રામ હોય તો જે માર્ગદર્શનનો પ્રોગ્રામ છે એ જ છે.
તો એમાં જે કંઈ બેઠા છે એને મારી એક લાગણી છે કે આ પ્રોગ્રામમાં પોતે આવતા નથી, જે નાના છે અને જે યુવાનો છે એને મારી એક ટકોર છે કે તમે આમાં રસ લેતા નથી, અને વડીલોને મારી ખાસ ઠપકો છે કે તમે બાળકોની કેર લેતા નથી. અમારા 6063 ફેમિલી મેમ્બર સાહેબ, અમારે જે મોટિવેશન કરવું હોય ને સાહેબ, સાહેબ મારા છોકરાના લગ્નમાં મેં મહેનત નથી કરી, એટલી અમારે ટીમ મહેનત કરે ત્યારે આવે માણસો 6063 ફેમિલી મેમ્બર, એમાં બધું બધું 700 આવે ને તો અમે ખુશ હોય, ભાઈ 700 આવ્યા, બાકી 200 આવેલા છે. એમાં ભાઈ આપણા કેવા ઠાકર કુલપતિ દક્ષિણ ઠાકર ને બોલાવેલા, અને આ પેલામાં ત્રીજા માળે વોટ રાખે, હવે સર 200 જાય. એટલે હું તો આપણે વેપારી માણસ વાતથી હરખું રાખવા કરીએ ને, તમને કે કેશુભાઈ વાતથી હરખું નહીં રાખો, અમે કે નાચવા વાળે લાવો તો તમારે ઓર નામ આપણે પટેલ સમાજમાં ખાસ કઈ પણ ફૂટતું હોય તો યુવાનોની જાગૃતિ દિશાહીન છે, એની પાસે કોઈ લક્ષ્ય નથી. એટલે વધારે વધારે સુરતમાં બહુ મોટું તર્ક છે, બહુ મોટું તર્ક છે, એટલે આના માટે ખૂબ જાગૃતિની જરૂર છે. આ જાગૃતિ નહીં લઈ તો આ સમાજના લીડરો કે ધનપતિ ગમે એટલા ઠેકડા મારશે ને તો પણ સમાજનો બદલાવ નહીં આવે. એટલે આપમેળે મર્યાદના સ્વર્ગે નહીં જવાય, એટલે કરવું પડશે યુવાનોએ, અને કંઈક લક્ષ સાથે જિંદગી બનાવવી પડશે. આ ખાસ નહીં મુદ્દો છે, બાકી આ 2026 થી 2037 સુધીમાં આપણે સફળ નહીં થઈએ, કારણ કે સિમેન્ટ લઈને કારણ કે આપણે કરવાનું છે, એ તો આપણને માર્ગ બતાવવાના છે, ચાલવાનું આપણે છે. એટલે માર્ગદર્શનના પ્રોગ્રામ સમાજ તો કરે છે, પણ સુરતમાંથી પેપર ખોલીને વાંચો તો કોઈ કોઈ જગ્યાએ પ્રોગ્રામ ચાલુ જ હોય છે, પણ આની તૃષ્ણા જ નથી. માણસને સુખી થવું છે પણ એમના ઘર બેઠા સુખી થવું તો એ પોસિબલ નથી. નટુભાઈ બહુ સાચી વાત કહી કે આજકાલ યુવાનોને પૈસા વાળીના છોકરાને ત્યાં સુખી થવું પણ ખબર નથી, કઈ ખબર ક્યાં પડે, એને કઈ કરવું પડે. નગરી તો સાસ મારે તે પેપરમાં કાંઈ કે બધા સેમિનાર સુરતમાં દરે કરે ઘણા હોલ છે ત્યાં ચાલુ જ હોય છે, જાહેર આમંત્રણ હોય છે, પણ એમાં રસ એવો નથી. ખાલી આમ મહેનત શરીરની મહેનતથી પેટ ભરાય ભાઈ, શરીરની મહેનત તો જખ મારીને કરવી પડે છે, પણ જે સ્મૂથ વર્ક માટે યુવાઓ તૈયાર થતા નથી. એના માટે નિયમ છે, ત્યાં સુધી ક્યારે પટેલ સમાજ સર્વાંગી વિકાસ નહીં કરી શકે. અને આને જે દિશકાએ મધુભાઈ જે બતાવી કે આને જે વિકાસ કર્યો છે ને, એને હાર્ડ વર્ક સાથે સ્મૂથ વર્ક કર્યું છે અને લક્ષ્ય સાથે જીવ્યા છે. આજે 5 વર્ષ ના થયા તો એક કઈ લક્ષ્ય, આજે કયું લક્ષ્ય, એનું લક્ષ્ય બદલી ગયું છે. આજે એનું લક્ષ્ય છે કે મારો સમાજ સુખી થાય, એ લક્ષ્ય લઈને એ ચાલે છે. પણ એ લક્ષ્ય ને જો સફળતામાં ફેરવવું એના આજની વાત નથી, પબ્લિકના આજની ભાઈઓ આપણા સમાજના યુવાનોની આજની વાત છે. ને જનરલ નોલેજ અને હાર્ડ વર્ક ફિક્સ સ્મૂથ વર્ક સિવાય કોઈ કાર્ય પોસિબલ નથી. એટલે મારો તો એક નમ્ર નિવેદન છે કે જ્યાં સેમિનાર ત્યાં હોય ત્યાં જવું, સારું વાંચવું જે જીવન વિકાસનું, અને એમાં મંડી પડવું તો જ પોસિબલ છે. બસ ધન્યવાદ. આપો કાર્યક્રમ ખૂબ સુંદર રીતે ત્યાં કર્યો હતો બેટી બચાવવાનો, અને દરેક કાર્યક્રમમાં હાજરી આપીને
અત્યારે જે એન્કરિંગ નું ખૂબ સુંદર કામ કરી રહ્યા છે પાટીદાર સમાજ, એ માટે ખરેખર એમને ધન્યવાદ આપવા જોઈએ. અને કોઈ પણ પ્રકારના જેને કહેવાય કે ફી વગર, કોઈ પણ પ્રકારના વગર ફી વગર પોતાના સ્વ ખર્ચે અહીંયા આવે છે દરેક કાર્યક્રમમાં, જે ચાહે સુરત હોય કે રાજકોટ હોય કે વિમાન હોય, પોતાની સામાજિક જવાબદારી અદા કરતા કરતા ખૂબ સુંદર કામ કરી રહ્યા છે. ધન્યવાદ. વિશ્વ સમસ્ત પાટીદાર સમાજ સરદાર દાંપતી જે આ અભિયાનને આપણે આગળ લઈ જઈ રહ્યા છીએ, એ અભિયાનમાં આજ પધારેલા શંકર કાકા, નટુભાઈ, શ્રી મધુરભાઈ, ગોવિંદ કાકા, લાલજીભાઈ, વીએસભાઈ, બાદશાહભાઈ, અનુભાઈ, હંસરાજભાઈ, કેશુભાઈ ગોટી અને ઘણા બધા મિત્રો, વડીલો જે આજ આવ્યા છે એનો ખૂબ ખૂબ સરદાર ધામ સંસ્થા વતી હું આભાર માનું છું. ખરેખર તો આપણે સરદાર ધામ એવું કામ અત્યારે કરી રહ્યું છે કે પાણા તો આપણે બની ગયા છીએ, પાણા પથ્થર તો બની ગયા છે, પણ હવે પથ્થર માંથી મૂર્તિ કંડારવાનું કામ આપણે આગળ હાથમાં લીધું છે. આપણે પાટીદાર એટલે દિલ વાળો માણસ, આપણે દિલથી બધું વિચારીએ. હમણાં અમારા બધા અમદાવાદથી આવ્યા મિત્રોને વાત થતી હતી કે ભાઈ આ કઈ પણ, મને ભાઈ પારસભાઈ સવારે કહેતા હતા કે ક્યાં સવારનો પ્રોગ્રામમાં ગયો, કોઈ 50 લાખ બોલે, કોઈ કરોડ બોલે, કોઈ કઈ મગજમાં નહોતું કે અમારે કઈક અમદાવાદ વાળા કઈક 50 લાખ કરવા મહિનો વિચારે. પેલા પાટીદાર સમાજનું કામ કલ્યાણ થઈ જાય. ખાસ તો હું બધાને બીજી એક વિનંતી કરવા માંગુ છું કે સરદાર ધામ નામનું એક આપણે મેગેઝિન બહાર નીકળે છે સરદાર ધામ, અને જો કોઈને ન આવતું હોય તો ખરેખર એને વસાવવું જરૂરી જેવું છે. એમાં ઘણા પ્રકારના લેખો આવે છે, ઘણા લેખકો એમાં સારી એ લખે છે, અને જો આ ઘણા લોકો આ લે તો એમાં આપણે સૂચનો પણ મોકલી શકીએ. એટલે સરદાર ધામ નામનું મેગેઝિન છે, એ જો ન આવતું હોય કોઈ તો એ વસાવા ખાસ વિનંતી. આજના આ કાર્યક્રમમાં છેલ્લે સુધી બધા બેઠા, એક પણ માણસ અત્યારે ઉભો નથી થયો, એટલે આના અર્થ એવો થાય છે કે આમાં બહુ રસ પડ્યો છે બધાને, અને આ રસ ને હવે વાગોળતા વાગોળતા આપણે એનું અમૃતપાન કરી અને જમવા જઈએ એવી સૌને મારી નમ્ર વિનંતી છે. પિતામાળે જમવાનું છે, આપ સૌ પધાર્યા, સૌનો હું નામાંકિત નહીં નામાંકિત સૌનો આભાર માનું છું. ધન્યવાદ. જય સહી સરદાર.